कृत्वा वत्सपदं तरन्ति सुधिया संतारयन्ते जनान् नित्यं ब्रह्म शिरः प्रगीत यशसे सर्वेश्वरेशाय ते भक्तोदार सुखप्रदाय सहजा नन्दाय वन्दामहे। ॐ भगवते श्री स्वामी नारायणाय नमो नमः। श्यक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। छांदोग्य उपनिषदनी कथा आपणे सांभळी, जेमां भूमा विद्या, दहर विद्या, आत्मविद्या, ब्रह्म विद्या अंतर्गत आ बधी विद्याओ छे। ए उपनिषदोनी आ विद्या गुरु द्वारा सिद्ध थई शके छे। उपनिषदोनु लक्ष्य पण मुक्ति तरफ छे। आपणे अक्षरधाममां पहोंचवुं छे, हकीकत छे, पण अक्षरे जाता माया रोकशे। अक्षरमां जवामां माया आपणने रोके छे। आ माया प्रकृति शुं छे એનું આપણે હવે વિશદ નિરૂપણ આગળના દિવસોની અંદર આજથી આપણે બધા સાંભળીશું, અને એમાંથી કેવી રીતે આપણે પાર થઈ શકીએ, છતી દેહે જીવન મુક્તિની અનુભૂતિ કેવી રીતે કરી શકીએ, એ બધી વાતો આપણે સાંભળીશું. આપણે જોયું કે 2001ની અંદર ભુજની અંદર ભયંકર ભૂકંપ થયો, અને એની અંદર આપણે બધાએ જોયું કે એ કુદરતી આપત્તિની એક વિનાશકતા પણ બહુ ભયંકર હતી. વળી 2004ની અંદર પૂર્વ એશિયાના સમુદ્રની અંદર દરિયાઈ ભૂકંપને લઈને સુનામી મોજા ઉદ્ભવ્યા, અને એની તારાજીથી આખી દુનિયા ખરબડી ઉઠી, એ પણ આપણે જાણીએ છીએ. અને એને લઈને હજારો માણસો મૃત્યુ પામ્યા, અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે કેટલી સંસ્થાઓ પણ દોડી ગઈ. પ્રકૃતિના આવા બધા પાંડવો વિશ્વમાં જુદી જુદી રીતે થયા જ કરે છે, અને નુકસાન પણ ઘણું થાય છે. એની બેહાલીના સમાચારો અખબારો મીડિયા દ્વારા ઘણા બધા પ્રાપ્ત થાય છે, અને એને મદદ કરવા માટે પણ સેવાભાવી સંસ્થાઓ દોડે છે. પરંતુ આ બધા મોજાઓ કરતા પણ અતિ ભયંકર તાંડવ છે પ્રકૃતિનું તાંડવ, સ્વભાવનું તાંડવ, બહુ ભયંકર તાંડવ છે. અને એના તરફ લોકોનું લક્ષ્ય બહુ ઓછું જાય છે. એમાંથી કેટલી કેટલી તારાજીઓ સર્જાય છે એ આપણને આ બધી સુનામી અથવા ભૂકંપની તારાજીઓને મોળી પાડી દે એવું આપણને લાગે. હવે જોઈએ કે જે ભૂકંપ છે એનું એપી સેન્ટર હોય છે કોઈ, એવી રીતે આ પ્રકૃતિનું જે તાંડવ થાય છે ને એનું એપી સેન્ટર છે દેહભાવ. આ દેહભાવ છે જે અનાદિથી આપણને વળગેલો છે, એ આપણને હેરાન પરેશાન કરી દે છે, અને એમાં કંઈક વિક્ષેપ થાય, પેલું એપી સેન્ટર એ કંઈક સ્ટિમ્યુલેટ થાય, એટલે કે આપણા સ્વભાવ પ્રકૃતિની અંદર કંઈક વિક્ષેપ થાય, એટલે તરત જ ક્રોધના, લોભના, માનના બધા ઈર્ષાના તરંગો ઉઠ્યો. હજાર હજાર ફૂટના જેમ પેલા સુનામીના તરંગો આવે છે ને, એવા બધા પર્વત અકાય એવા વિનાશક મોજાઓ આ બધા ઉછળે, અને એ પછી કુટુંબને, સમાજને, દેશને, વિશ્વમાં, વિશ્વને પોતામાં સમાવી લે. આપણે જોયું કે કેવા કેવા મોજાઓ. હવે એક જ લોભનું મોજું દુર્યોધનની અંદર આવ્યું. એ દુર્યોધનની અંદર લોભનું મોજું આવ્યું, અને એણે પાંડવોને એક સોયની અણી જેટલી પણ જમીન આપવા માટેની કૃષ્ણ દ્વારા ના ફરમાવી દીધી, તમારે આપવું જ નથી. હવે આ લોભનું જે મોજું, હવે એને કેટલી બધી મુશ્કેલીઓ કરી આપણે બધા જાણીએ છીએ કે 18 અક્ષૌહિણી સેનાને આ તાંડવે ભરખી લીધી. 18 અક્ષૌહિણી સેના,
લાખોની અંદર એનું બધું આ બધી ગણતરી છે, આપણે ગીતા વખતે બધી સાંભળેલી અહીં પારાયણમાં. તો આ પ્રમાણે કે કયા ચક્રવાત કે કયો ભૂકંપ કે કઈ જળ હોનાર હતી આટલા બધા માણસોને સમાવી લીધા છે, એના કરતા વધારે થયું આમાં. એવું જ આપણે જોઈએ કે રાવણની કામી પ્રકૃતિથી આખી સોનાની લંકા બરબાદ થઈ ગઈ, એ પણ આપણે જાણીએ છીએ. આ પણ એક સ્વભાવનું તાંડવ, મૂળ તો કામનો જ સ્વભાવ છે ને. એવી જ રીતે હિટલરની અહંકારી પ્રકૃતિ કે બસ હવે આર્ય સૌથી શ્રેષ્ઠ પ્રજા, આપણે આર્ય આપણે કહીએ છીએ પણ હિટલર પણ પોતાને આર્ય કહેતો, એટલે અને ઈરાનનો શાહ પણ પોતાને આર્ય મિહિર કહેતો, મિહિર એટલે સૂર્ય, એવી પ્રકારનો શબ્દ વાપરતો. એટલે એ હિટલરની જે અહંકારી પ્રકૃતિ, એમાંથી 6 કરોડ અને 40 લાખ લોકો બીજા વિશ્વયુદ્ધની અંદર હોમાઈ ગયા. આ પ્રકૃતિ, બાકી ક્યાં શાંતિ જ હતી સમુદ્રમાં, પણ આ મોટું મોજું આવી ગયું. એટલે આ બધું ચાલ્યા કરતું હોય છે અને એને કેટલી મુશ્કેલીઓ થાય છે. અને એમાં આપણે જોઈએ કે આ જે પ્રકૃતિના તાંડવોની અંદર જે કેવા કેવા બધા મુશ્કેલીઓની અંદર કેટલા બધા દેશો પીડાય છે, આ સત્તાધારીઓ છે બધા આપણા દેશમાં બધા, એ બધા કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને અહંકાર બધી પ્રકૃતિઓ, એને લઈને આપણે બધાએ પીડાવાનું, આપણે હેરાન થવાનું, અને એને લઈને કેટલી જનકલ્યાણની યોજનાઓ પણ ખોરંભે પડે. આ નર્મદામાં છે શું, એક ઈર્ષા છે, રાગ દ્વેષ છે, એને લઈને કેટલી જનકલ્યાણની બધી પ્રવૃત્તિઓ છે. કેટલા લોકો સુખી થાય પાણી આવે તો, પણ એમાં વિલંબ થયા જ રાખે છે. એટલે આવી પરિસ્થિતિ થાય છે ઘણીવાર દેશના જે ભાગલા પડી જાય છે, એમાં મૂળ કારણ તો કોઈક સત્તાધારી છે એની પ્રકૃતિ જ હોય છે, એને લઈને આ બધું બને છે. તમે જુઓ આપણો દેશ જે બરબાદ થઈ ગયો, ગુલામ વર્ષોના વર્ષો સદીઓની સદીઓ ગુલામ રહ્યો, એના મૂળ કારણમાં જયચંદ ને અમીચંદ ને કાકુ વાણીઓ ને એ બધા જે દેશદ્રોહીઓ, એને લઈને આપણો દેશ બરબાદ થઈ ગયો એ આપણે જાણીએ છીએ બધા. તમે જુઓ કે એ લોકો એમની સ્વાર્થી પ્રકૃતિને લઈને વિદેશીઓને આમંત્રણ આપીને બોલાવ્યા, આમ લાલ જાજમ પાથરીના, ઓ અમારા દેશની અંદર બરબાદી કરવા માટે. એટલે કહે છે ને, ઘર કો જલા દિયા હમને ઘર કે ચિરાગ સે, એટલે આપણા જ બધા લોકો આપણા દેશને બરબાદ કરેલો છે, એ હકીકત છે. ઘણી વાર તમે જુઓ કે બધા અધિકારીઓ પૈસા લોભની બધી પ્રકૃતિ હોય, એટલે પુલ બંધાયા પહેલા પુલ બંધાય ને, અને ઉદઘાટન પહેલા તો એ તૂટી ગયો હોય, અને કોઈક વખતે બંધાયા પહેલા તો પાસ થઈ ગયો, રિપેરિંગ ના પૈસા આવી ગયા હોય, પુલ બંધાયો જ ના હોય, રસ્તા એના બંધાયા, શું ચાલે છે? આ બધું ભ્રષ્ટાચારી. આપ જુઓ કે આપણા હિન્દુસ્તાન ઉપર ભારતનો ઝંડો ફરકતો હતો, પણ પૃથ્વીરાજ ચૌહાણની જે કામી પ્રકૃતિ અને રાજનીતિનો અભાવ પૂરો, કે ભાઈ એક વખત શત્રુ પકડાયો એટલે પતાવી જ દેવો જોઈએ, 17 વખત એને માફ કર્યો, એટલે પાકી રાજનીતિનો અભાવ, એને લઈને જે ભગવો ઝંડો ઉતરી ગયો છે હિન્દુસ્તાન ઉપરથી હજી ચડ્યો નથી, વર્ષો થઈ ગયા. આવું બધું થાય છે. ઘણી વખતે શૈક્ષણિક સંકુલોની અંદર અહમ મમત્વને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના ભાવિ પણ અંધકારમાં બને છે, પાડે પાડા લડે, એમાં પછી ઘાસનો ખાડો નીકળે એના જેવું થાય છે. એટલે આવી કેટલાની કારકિર્દીઓ રોળી જાય છે. આમ વ્યક્તિની પ્રકૃતિને લઈને સમાજને પારાવાર નુકસાન થાય, કુટુંબો નંદવાય, બાળકો અનાથ બની જાય. કેટલા બાળકો અનાથ બની જાય છે આ બધી મારામારી તોફાનોની અંદર? કેટલી સ્ત્રીઓના સંસ્થાનું સિંદૂર રોળાઈ જાય છે? આપણે જોઈએ કે આ બધું જાણવા છતાં પણ પ્રકૃતિ પ્રમાણે જ લોકો વર્તે છે. એટલે આપણે કહીએ કે મેનેજર સોશિયલ એનિમલ, કોઈ વખત હું કહું છું મેનેજર રેશનલ એનિમલ, એટલે માણસ સામાજિક પ્રાણી છે, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. મેનેજર મ્યુઝિકલ એનિમલ કોઈ કહે છે કે સંગીતમય પ્રાણી છે, સંવાદિતા એની અંદર પણ હોવી જોઈએ. પરંતુ આપણે જો બોલીએ તો મેનેજર ટેમ્પરામેન્ટલ એનિમલ, એટલે માણસ છે ને એ કેવો છે, સ્વભાવયુક્ત પ્રાણી છે, ટેમ્પરામેન્ટલ સ્વભાવ, એના સ્વભાવ એમાં ભરેલા જ છે, જાત જાતના સ્વભાવ. આપણે વર્ણન સાંભળ્યું છું બધું, જુદી જુદી પ્રકારના કલ્પનામાં ના આવે એવા, 6 અબજની વસ્તી એમાં 6 અબજ જેટલા નહીં, એકમાં પાછા 1000 ભરેલા હોય સ્વભાવ, એટલે પાર વગરના સ્વભાવ. કોઈનો ખારો ને કોઈનો ખાટો ને કોઈનો તુરો ને કોઈનો આકરો ને કોઈનો અકારો ને બધા કેટલી પ્રકારના, એ આપણી ફરિયાદ કરે એનો એ જ માણસ આપણને મદદ કરે ને એનો એ માણસ આપણને મારે કરો, બધું ભેગું એવી પ્રકારના સ્વભાવો છે.
એટલે આ પ્રમાણે આવા અનંત સ્વભાવ આપણને દુઃખી 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 કરી નાખે છે. એટલે આ પ્રમાણે એ સ્વભાવ એટલે કે પ્રકૃતિ એ જો જીતાઈ જાય ઓહો તો પછી કામ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. બરોબર છે. હવે અક્ષરધામમાં આપણે જવું છે એવો સંકલ્પ આ અંગે કરીએ છીએ, પરંતુ જોઈએ કે અક્ષરધામમાં જવા આઠ આવરણ આડા છે. આઠ આવરણ આપણે એક વખત તૈતરે ઉપનિષદની કથા અહીં કરીને આઠ આવરણની વાત કરેલી અહીં બેઠા અક્ષરધામની, તો આઠ આવરણ આડા આવે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને આઠમું પ્રકૃતિ. આઠમું પ્રકૃતિ છે છેલ્લું. જો એ જીતાઈ જાય ને તો સીધો પગ આપણો અક્ષરધામમાં જ પડે. ધપ કરતા પ્રકૃતિ જીત્યા એટલે નેક્સ્ટ સ્ટેશન તો અક્ષરધામ જ છે, છેલ્લું સ્ટેશન. એટલે આ જે ગઢ છે છેલ્લો એ આ તોડવાનો છે પ્રકૃતિનો. પ્રકૃતિ જીતાઈ જાય એટલે અક્ષરધામની અંદર. ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પેઢીઓની પેઢીઓથી, અને કેટલાય વખતે બધી સેવાઓ અને બીજું ઘણું બધું કરીએ છીએ, ધર્મ નિયમ પાળીએ, ચાલો પૂજા પાઠ બધું કરીએ છીએ, પણ કોણ જાણે આ પ્રકૃતિ આપણને હેરાન કરી દે છે. આપણને સત્સંગમાંથી ફંગોળી દે છે, અભાવ લાવી દે છે, સત્સંગનો વિરોધ કરાવી દે છે, સ્તુતિ કરતા હોય તો નિંદા કરવા સુધી પહોંચાડી દે છે આ પ્રકૃતિ. હો, એટલે આ પ્રકૃતિને કોઈએ છંછેડી નહોતી, આપણે છંછેડવાના છીએ હમણાં. એટલે એને લઈને આ બધી ઉપાધિઓ આપણને બધી થાય છે. એ અભિમન્યુનો હાથમો કોટો છે ને એના જેવું છો, આમ લાગે બહુ સામાન્ય રીતે, પણ જેમ અભિમન્યુને છ કોઠાનું જ્ઞાન હતું તો છ કોઠા તોડી નાખેલા એને, પણ હાથમાં ગાર માટીનો હતો. હા, સામાન્ય ભાઈ, ગાર માટીનો કોઠો તોડી ન હક્યો અને એમાં મર્યો. એટલે આવા આવા ઘણા બધા કોઠા તળી દઈએ, સંસાર ત્યાગ કરી દઈએ, ત્યાગી બની જઈએ, શાસ્ત્રી બની જઈએ, પંડિત બની જઈએ, પીએચડી બની જઈએ, ડિલેટ બની જઈએ. તમે લોકો એકલા એક મંદિર બનાવી દો, આખું એક મંદિર બનાવી દો, એટલી સેવા તમે કરો. અરે, તમારે એકના એક છોકરાને સાધુ કરવા આપી દો, કોક બે આપી દો, આટલું બધું તમે કરો, હદ વગરની સેવા કરો. પણ પ્રકૃતિ એક ખાલી મંદિરમાં પાણીનો પ્યાલો સંતે આપવામાં જરા કંઈક મોડું કર્યું, ખલાસ, એક પાણીનો પ્યાલો એની અંદર આપણે સત્સંગ મૂકી દઈએ. મને આમ કર્યું, એક 5 રૂપિયાનો હાર એ પહેરાવાનો રહી જાય એમાં સત્સંગ મૂકી દઈએ. એક ખાલી આપણું નામ, આટલું મનુભાઈ કે બલુભાઈ કે મગનભાઈ, આટલું ત્રણ અક્ષરનું નામ પ્રકાશમાં ના આવ્યું તો એ આપણે બધું કરેલું પાણી ફેરવી દઈએ એની ઉપર. આવળવાળું કેવું કહેવાય. એક આપણી હઠ, આપણો ઈર્ષા, આપણો મહત્વ, આપણી આપણું કંઈક માન એ આપણને ફેંકી દે છે. એટલે આ તો બહુ અતિ અઘરું છે. જેમ કહ્યું ને કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો ભગવાનનો માર્ગ છે, એટલે આ જે દુર્ભેદ પ્રકૃતિ છે એને આપણે વટ કહીએ, વળ કહીએ, એને લખણ કહીએ, આદત કહીએ, હેવા કહીએ, આંટી કહીએ, માયા કહીએ, ઘણું બધું. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે ત્રિગુણાત્મા તમ કૃષ્ણ શક્તિર દેહ તદી દેહ જીવસ્ ચાહ મમતા હેતુર માયા વગમ્યતામ. આ માયાને અહંતા અને મમતા રૂપે પણ કહેલી છે, એમણે એવું નામ આપ્યું. શ્રીજી મહારાજે બહુ સુંદર વર્ણન એમણે કર્યું છે અંતેના 20માં વચનામૃતમાં. એમણે એક પ્રશ્ન પૂછેલો છે, એમાં આવ્યું કે આ સ્વભાવ તે વસ્તુગતે શું છે, આ સ્વભાવ વસ્તુગતે. ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જીવે જે પૂર્વ કર્મ વિશે જે કર્મ કર્યા છે, આપણે કેટલા બધા કર્મ કર્યા, અનંત કર્મ કરેલા છે, અને કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. પરિપક્વ થઈ ગયા છે કર્મ અને જીવ ભેળા એક રસ થઈ ગયા છે. હવે જીવ છે ને એ આપણી ફ્લોપી જેવો છે, એની અંદર અનંત અનંત જન્મોની ઇમ્પ્રેશનો બધી પડેલી છે, બધા કર્મોની આપણા અંદર. અને આપણે જેમ કે છે ને કે પહેલું કર્મ ક્યારે વર્ગ્યું એવું નથી, આમ જેમ કે છે ને કે પહેલી મુર્ગી કે પહેલું ઈંડું એના જેવું છે. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ અનાદિ છે, એવી રીતે સૃષ્ટિનો પ્રલય પણ અનાદિ છે. સાયકલ આખું જે સૃષ્ટિનું ચક્ર છે ને, જન્મ અને સૃષ્ટિનું, સૃષ્ટિ અને પ્રલય એ પણ ચાલુ ને ચાલુ જ છે. ક્યારે પહેલી સૃષ્ટિ થઈ ને ક્યારે વિનાશ થયો નક્કી નથી, એ ભંગાતા જાય ને બંધાતા જાય ને આમ થયા કરે. એટલે પહેલું ક્યારે કર્મ વર્ગ્યું એ કઈ ખબર નથી. એટલે અનંત અનંત કર્મો આપણે વળગ્યા છે. કોઈક આપણે કેટલા જૂના કહેવાઈએ, મોકલો એમાં હું, જેટલા ભગવાન જૂના એટલા આપણે જૂના, જેટલા ભગવાનની હારો હારના છીએ આપણે, કારણ કે 5 તત્વ અનાદિ છે. તો જેટલા ભગવાન જૂના એટલા આપણે જૂના.
આટલો ફરક કે પેલા માયાની પ્રકૃતિની પેલી બાજુ ને આપણે પ્રકૃતિની અંદર નાનો આટલો જ ફરક જ છે, બીજું કઈ લાંબુ નથી. પણ એને લઈને હું દુઃખ થાય છે જોઈએ તો એ બધા પરિપક્વ અવસ્થાને પામીને જીવ સાથે એક રસ થઈ ગયા, બધા બહુ ભેગા થઈ ગયા ને એક રસ થઈ જાય. અને પછી કેવી રીતે જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય એવી રીતે બધા એક થઈ રહ્યા છે. હવે એને જ પ્રકૃતિ કહીએ, એને જ સ્વભાવ કહીએ, એને જ વાસના કહીએ. હવે કેટલું જૂનું કહેવાય, હે, એક ખાલી તમે મહિનો બહાર ગયા હોય અને ઘર સાફ કરવું હોય, હાવ બંધ હોય ઘરો તો એ કચરો પહી ગયો હોય, એ વાળતા ને બધું સાફ કરતા કેટલો બધો ટાઈમ થાય. સ્વામી આવતા પહેલા કેટલી બધી સાફસૂફીમાં ટાઈમ જાય છે. આ તો શું કહેવાય, જન્મ જન્મનો કચરો છે. હવે કઈ રીતે નીકળે, ઘર કરી બેઠો હોય નહીં નીકળે, નહીં અંદર ફિટ થઈ ગયો હોય. અહીં તમે જુઓ કે કોઈ આપણો ભાડવાત આપણા ઘરમાં બેઠો હોય તો નથી નીકળતો, નીકળે છે ભાડવાત, નીકળે જ નહીં ને. એવી પરિસ્થિતિ થાય આપણા એ ગરીબ ભક્તને, એમનું મકાન આપણને ભેટ આપવું હતું સંસ્થાને, અને હગાઉ ભાઈ બેઠેલો એ ધામમાં ગયો પછી મળ્યું, ત્યાં સુધી ના મળ્યું આપણને બોલો, એવી પરિસ્થિતિ થાય. એટલા માટે આમાં જે સાત્વિક રાજસિક અને તામસિક બધા કર્મના પાશ છે એ બધા આ પ્રકૃતિ રૂપે છે. ગીતાની અંદર કહ્યું કે દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે એવે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી થયા. ભગવાનની શક્તિ છે, પછી ભગવાનની શક્તિ છે બોલો. અને ગીતામાં પણ કહ્યું કે આ સ્વભાવની વ્યાખ્યા કરી, આઠમા અધ્યાયની અંદર ત્રીજો શ્લોક છે કે આ સ્વભાવ શું છે તેની વ્યાખ્યા બહુ સુંદર કરી છે કે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. એમ કહ્યું કે કેમ તદ બ્રહ્મ, ત્યાંથી પ્રશ્ન શરૂ થાય છે. એ બ્રહ્મ શું છે તો અક્ષરમ પરમમ બ્રહ્મ, સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. અને સ્વભાવ છે એનું નામ અધ્યાત્મ છે. આપણે કે અધ્યાત્મ વળી ક્યાં આવ્યું, પાછું તત્વ જેવું તો આવી જ જાય છે પણ આપણે સરળ કરી દઈએ છીએ. એટલે એમણે કોઈક સ્વભાવ પ્રકૃતિ અધ્યાત્મમ, એટલે એનો અર્થ એવો કર્યો છે કે સ્વભાવ એટલે પૂર્વકર્મના પરિપાક રૂપે જે પ્રકૃતિ એને જ અભ્યાસ કહેવાય, અધ્યાત્મ કહેવાય છે. આ જે વાત મહારાજ અંતેના વિશ્વમાં કહીએ એટલે ક્ષેત્રજ્ઞ જે જીવાત્મા એમાં કારણ રૂપે બંધાઈ રહેલા જે પંચભૂતો એનો જે સૂક્ષ્મ ભાવ એ અધ્યાત્મ છે. એટલે આ ક્ષેત્રજ્ઞમાં બંધાઈ રહેલા સૂક્ષ્મ વાસનારૂપી સ્વભાવ એનું નામ અધ્યાત્મ. એટલે અધ્યાત્મ એટલે સ્વભાવ, ટૂંકમાં આત્મની અધિ એવો શબ્દ હોય છે સંસ્કૃતની અંદર. એટલે આત્મની ક્ષેત્રજ્ઞ ઇતિ અધ્યાત્મ ક્ષેત્રજ્ઞ કારણતયા સંબધ્યમાનો ભૂતાનામ સૂક્ષ્મ ભાવ, અથવા ક્ષેત્રજ્ઞ સંબધ્યમાના વિષય વાસના અધ્યાત્મ સંગ્રહ ઉચ્ય. આ ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય છે, ગીતા ઉપરનું આ ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય છે. અને એની હું મેં ગુજરાતીમાં એનું ભાષાંતર કર્યું. એટલે આત્મા સાથે વળગેલ આ પ્રકૃતિ એ ફિટ વળગી ગઈ છે. જેમ પેલું ડાંગરનું હોય ને ફોતરું, એની અંદર ડાંગર ઉગે ને ત્યારે એની સાથે વળગેલું જ હોય, એની સાથે જ વળગેલું હોય. એટલે એવી પ્રકારની આ વળગેલી છે. અને એ પછી જેમ લીંબોળમાંથી લીમડો થાય એવી રીતે સ્વભાવમાંથી આ બધું ઉભું થાય છે, આ ધમાલ બધી ઉભી થઈ જાય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ સ્વભાવની એક બીજી વ્યાખ્યા કરી કે વિષયના સંકલ્પ થાય એના વાસના કહેવાય, એ તો આપણને થાય છે જ ને. અને ભગવાનની સ્મૃતિ કરતા જે સંકલ્પ થાય એને સ્વભાવ કહેવાય. આમ તો બધું એક છે પણ થોડો ફેર પાડ્યો, આમ બધું એકાએક છે પરંતુ થોડો ફેર પાડ્યો એટલો કે વિષયના સંકલ્પ આપણને થાય જ છે એને વાસના કહીએ, સ્ત્રીના પુરુષના ઇત્યાદિક બધા. અને જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે તે વખત તો કંઈ બીજા ના હોય પણ બીજા સંકલ્પ, દરજીના ઘેરથી કપડાં લાવવા છે, આમ છે તેમ છે, આમ બીજું કામ દુકાને જવું છે, પેલો ઘરા ઊભું થવાનું છે, આ બધું થાય સ્વભાવ. ભાઈ હરખો રહે ને પૂજા કરે ત્યાં સુધી અહીં બેઠા બેઠા ક્યાંય કામ થવાનું છે, પણ એ સ્વભાવ હોય એટલે અંદર આવી જ જાય. એટલે આ પ્રમાણે આ પ્રકૃતિ અનાદિની છે અને અનંત જન્મ, જેમ બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર જુનામાં મેં કહ્યું ને અનંત જન્મો વીતી રહ્યા. અને એને લઈને આવી બધી અનંત અનંત ઇમ્પ્રેશનો આપણી ડિસ્ક ઉપર, આપણા ફ્લોપી ઉપર, આપણા આ જીવ ઉપર બધી પડેલી છે. હવે આ સ્વભાવની જે ઉત્પત્તિ છે એનું આપણે જરા કારણો જોઈએ. આમ તો પડેલા છે કર્મો, જે એનું કારણ શું હોય છે. સૌથી પહેલું મેં હમણાં જ કહ્યું દેહાભિમાન. આ દેહાભિમાન ભયંકર છે, બધા જ દોષો એનું મૂળ સ્થાન દેહાભિમાન છે. અને આ વાત લોયાના છઠ્ઠામાં કહ્યું કે દેહાભિમાન રૂપ દોષ છે એમાં બધા દોષ રહ્યા છે. આ દેહાભિમાન ભયંકરમાં ભયંકર રાજા છો, પ્રકૃતિનો રાજા આ છે. એટલે દેહાભિમાન એટલે શું, આ દેહને પોતાનું રૂપ માનવું. એટલે આ જીવ ત્રણ દેહથી વિલક્ષણ છે છતાં પણ
આપણે આ પોતાનું રૂપ માનીએ છીએ એટલા માટે કહ્યું, જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે, એવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું. એટલે આને લઈને ઈર્ષા ક્રોધ વગેરે બધું થાય છે. એટલે આધુનિક ભાષામાં કહીએ તો દેહાભિમાન છે બધા દોષોનું જનરેટર છે. એની અંદરથી જેમ જનરેટરમાંથી વીજળી ઉત્પન્ન થાય એમ અનંત પ્રકારના દોષો થાય છે. બીજું છે સ્વભાવની ઉત્પત્તિનું કારણ એ કુસંગ છે. એ કુસંગ સારંગપુરનું 15મું અને સારંગપુરનું 18, એની અંદર કહ્યું કે વિશેષ સુખનો અંકુર પણ ઉઠે એવો ના હોય, પરંતુ પેલા કામપની અંદર કુસંગના બીજ આવે ને પત્યું અને પછી મોટા મોટા વૃક્ષ થઈ જાય કામ ક્રોધના. પછી ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવે ને એ પણ આ સ્વભાવની ઉત્પત્તિનું કારણ. જો એક તો દેહાભિમાન બરોબર યાદ રાખજો, પછી આવ્યું કુસંગ. કુસંગ તો બહુ જ ખરાબ આપણા સ્વભાવની પુષ્ટિની અંદર. કુસંગથી બચવું એ આગળ બધું આવશે, કેવા કહેવાઓથી દૂર રહેવું બધું. અને પછી મનુષ્ય ભાવ, એ બધા વચનામૃત પ્રથમ 24 ને 58 ને વગેરે બધા વચનામૃતોની અંદર કહ્યું છે સારંગપુર 18માં કે પોતામાં તો કામાધિક દોષ ન હોય પણ ભગવાન અને સંતમાં જેવા દોષ પરઠે એવા દોષ પોતાના અંદર આવી જાય. એટલે ટૂંકમાં પોતામાં તો હોય છે આમ તો સુષુપ્ત રૂપે, પણ એ કાઢવામાંના બદલે મોટા સંતની અંદર જો આપણે આવા દોષ પરઠીએ તો આપણામાં આવે. એટલે એ સ્વભાવ પાછા વિભિન્ન છે, એક સરખા નહીં, એક સ્વભાવ નહીં, સ્વભાવ અનંત, આમ વેરાયટી સ્વભાવની બધી વેરાયટી. એનું કારણ ગીતામાં બનાવ્યું છે કે આ સ્વભાવમાં વેરાયટી કેમ થઈ બધી, તો કે છે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવ જા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી મામ શૃણુ. એટલે આ રીતે શ્રદ્ધાના કારણે પ્રકૃતિની અંદર જુદા જુદા આ બધા વિભાગો થઈ જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તપાસીને જુઓ તો જીવ કેવળ પ્રકૃતિને જ ભજે છે, આપણે બધા પ્રકૃતિને જ ભજીએ છીએ અને દેહ ગુર્જરાન ઉપર સુરત રહેતી નથી. આપણે બધા ભક્તિ કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ ખરી રીતે તો પ્રકૃતિનું જ ભજન થાય છે. એટલે જે પ્રકૃતિને વશ થઈને બોલે ખાય પીવે ફરે સુવે એટલે ઇત્યાદિ સુવાણ કરે પણ તપાસ કરતો નથી. એટલા માટે ગીતાએ કહ્યું કે આ પ્રમાણે પરમાત્મા પ્રાણીઓના કરતાપણાના કર્મના ફળને કે કર્મને સર્જતા નથી, પરંતુ સ્વભાવસ્તુ પ્રવર્તતે, સ્વભાવ જ તેને એમ કરવા માટે પ્રેરે છે. એટલે આ ભયંકર સ્વભાવ છે. એટલે એના મૂળ જીવની અંદર બહુ ઊંડા ઊંડા ગરી ગયેલા છે. કેટલા બધા આનંદ જન્મોના હોય એટલે અંદર અંદર કેટલું પેઠેલું હોય. એક વખત શ્રીજી મહારાજ કારિયાણીની અંદર કથા કરતા હતા અને એ વખતે ખેડૂત હળ લઈને જતો હતો અને એ સમયની અંદર ખેતરનો માલિક કથામાં બેઠો હતો કણબી અને પેલા એ ઉભરે કે શું કે જોજે તું ખેતરમાં જાય છે ને પણ ખેતરમાં બુડ ઠૂંઠું છે ને એને સંભાળજે એમ કહ્યું. એટલે પેલો સમજી ગયો અને હાલ્યો. અને એ સમયની અંદર મહારાજે પૂછ્યું કે આ બુડ ઠૂંઠું શું આવ્યું વળી, એ તો ઉત્તર પ્રદેશમાં આવેલા એટલે નવા નવા શબ્દો શીખતા હશે કે આ બુડ ઠૂંઠું ક્યાં હે. ત્યારે એને એવું કહ્યું કે મહારાજ આ ખેતરમાં બોરડીના ઝાડ ઉગાવે ને પછી અમે ઉપરથી કાપી નાખ્યા હોય પણ પછી છે ને અંદર એનું ઠૂંઠું રહ્યું હોય અંદર અને પછી પેલો હળ ચલાવે ને અને પછી એમાં હળ ભરાય એટલે બળદિયાની કાંધ ખેંચાય એટલે કળદિયાની બળદિયા કામ થઈ જાય. એટલે એ વખતે હળને આમ ઊંચું લઈ લેવાનું હોય એટલે જે બુટ ઠૂંઠું હોય ને એની ઉપર થોડી નિશાની કરી રાખેલી હોય, કારણ કે અંદર આખું કે છે ને એક માથોડું ખોદે ને ત્યારે આખું મૂળ નીકળે, પણ એવું ના નીકળ્યું હોય તેની ઉપર નિશાની કરી રાખે પછી ફુરસદે કાઢવાનો હોય એટલે એ ખબર રાખવી પડે, નહીતર આખું ખલાસ કરી નાખે બળદને. એવી રીતે સ્વામીએ વાત કરી કે સ્વભાવ, મહારાજે વાત કરી કે સ્વભાવ છે ને એ બુડ ઠૂંઠા જેવા છે, તે માહી પડ્યા છે એટલે દેખાતા નથી પણ એની પર કોઈ વાત કરે ને તો તરત તમતમી જાય. હો મને કહ્યું જો બુડ ઠૂંઠું એટલે આવું બધું થાય છે. આ લજામણીના છોડને અડીએ ને તો એ શરમી જાય એટલે એવું બધું થાય છે. એટલે સ્વભાવમાં શબ્દો તો ખાલી લગભગ 3.5 જ છે, 3.5 શબ્દો છે એમ, સ્વભાવ કંઈ બહુ લાંબુ નથી. પણ એમાં 14 લોકમાં સૌ કોઈને પોતાની ઈચ્છા પ્રમાણેની નમાવાની શક્તિ છે 3.5 અક્ષરની અંદર, આ સ્વભાવની અંદર. એટલે એમાં બહુ મુશ્કેલ છે. કોઈ કહે કે આ માણસ બહુ સારો છે, આપણે કહીને કહેતા આ ભાઈ બહુ સારા છે, એટલે એનું કારણ શું, એનો સ્વભાવ સારો છે. અને કેટલો બહુ ભણેલો હોય, બુદ્ધિશાળી હોય, કથા વાર્તા સારો કરતો હોય, હો બરોબર નથી આ, શું સ્વભાવ બરોબર નથી. એટલે હારો નો ખોટો સ્વભાવ ઉપર, બુદ્ધિશાળી ઉપર એવું નહીં હોય, નહીં તો આમ તો બહુ બુદ્ધિશાળી હોય, સરસ મજાની કથા એ કરતો હોય, ભણેલો ગણેલો હોય, સંસાર છોડીને આવ્યો હોય, સાધુ હોય તો ગ્રસ્ત હોય તો સેવા કરતો હોય, બધું બરોબર હોય, પણ સ્વભાવનો કોણ જાણે અકોણો હોય, હો
વિચિત્ર હોય, એટલે આ વિચિત્ર સ્વભાવ વાળો હોય. એટલે લોકો કહે છે માણસ બરોબર છે, આમ તો બીજું તો કથા વાર્તા બધું સારું કરે છે, આમ આમ બહુ ફાઇન છે, પણ સ્વભાવ સારો નહીં. એવા જ કોઠારી, એવા જ ભંડારી, એવા જ પૂજારી, આમ ધર્મ નિયમમાં બધું બરોબર હોય, પણ સ્વભાવને લઈને ના હરિભક્તો સાથે જામે ને સંતો સાથે જામે, એવાય કોઠારીઓ હોય છે મંદિરોની અંદર, જામે જ નહીં અને હળી મળી શકે જ નહીં. એનું નામ શું કહેવાય? સ્વભાવની અકોણાઈ. એક વખત એક મહાત્મા હતા ને, એમની ભેગો એક કાણિયો ચેલો હતો, એટલે પછી છે ને આવો મહાવિચિત્ર હતો, એટલે એ સ્વભાવનો, એટલે પછી આ ગુરુ જાય ભેળો ને ભેળો હોય અને બધા પાસે માગ માગ કરે અને આડી અવળી વાતો કરે, લોકોને પરેશાન કરે, એટલે બધા કે મહાત્મા તો એ ગુરુજી તો અચ્છા હે, લેકિન એ કાણિયા હે ને કાણિયા, એ સાલા જૂતે કા અધિકારી હે, જોડા મારવા જેવો છે, જોડા અઠવા જેવો છે. કે હવે આવી પ્રકારનું હતો તો સાધુ જ, પણ હવે કારણ શું એનું? કારણ કે એનો સ્વભાવ વિચિત્ર હતો. ચાણક્યનો અર્થનીતિ છે, રાજનીતિ પણ છે, રાજનીતિ સમુચ્ચય. એ ગ્રંથમાં કહ્યું છે કે બહુ સરસ સ્વભાવ પણ સારો નહીં. એટલે આને નવું કહ્યું, જુઓ ને જંગલમાં સીધા ઝાડને લોકો તરત જ કાપી નાખે છે, પણ વાંકાને કોઈ અડતું નથી, સીધું ઝાડ જ કાપે ને, કામમાં આવે ને, પણ પાટડા વાંકું કોણ કાપે. એવી રીતે ઘણા એવા હોય છે ને કે સરળ વાળાને સહન કરવું પડે, જે સરળ સ્વભાવ હોય ને એને સહન, વાંકાને કોઈ અડે નહીં, અમુક ને તો અડવા જેવા જ ના હોય, એને અડાય નહીં. વાંકા હોય ને એ બધું એને અડાય નહીં. એટલે ઘણી વખત ને ગામમાં અમુક નાગા હોય કપડાં પહેરેલા, એને ભલાવાય નહીં આપણાથી, એ દૂર જ રહેવું પડે એનાથી. એટલે આવા હોય, પણ સરળ હોય ને એને તમે મારો કૂટો બધું કરો ને બિચારો સહન કરી લે, ફરિયાદ નહીં, દાદ નહીં, કંઈ જ નહીં. એટલે આવું છે, એટલે આવા પણ અનુભવના અંતે આવા જે છે ને એ લોકોમાં સ્નેહ પાત્ર થાય છે, ભલે સહન કરતા હોય, સાંભળી લેતા હોય, આદર પાત્ર પણ એ બને. અને જો ગમે એટલો હોશિયાર હોય પણ જો સ્વભાવ વાંકો હોય ને એનો, તો પછી એનું કોઈ પૂછતું નથી, આદર નથી. એટલા માટે આ માણસની ઓળખ છે ને એના સ્વભાવથી થાય છે. હજુ બાયોડેટા માણસની ઓળખ, ખાલી એને બધું આખું મોટું કાર્ડ આપી દીધું હોય એનાથી ઓળખ નહીં, એના સ્વભાવથી ઓળખ થાય. યોગી બાપા વાત કરતા કે એક માણસને બધા મૂર્ખો કે, આખા ગામમાં કહે મૂર્ખો છે, મૂર્ખો છે આ તો. એટલે એને તો ગામ આખું મૂર્ખો કહે છે, ગામ છોડીને બીજે ગામ જવું, બીજે ગામ જવું, આ ગામમાં તો બધા મૂર્ખો મૂર્ખો કહે છે. એ બીજે ગામ ગયો અને તરસ્યો થતો, તો ગામના પાદર ઉપર જ પાણીયારી પાણી ભરતી હતી, અને પછી એ સમયે મને તરસ લાગી હતી, એટલે એને મને એને કહ્યું કે બેન પાણી પાવ. પાણી તો આપણે પીવડાવાય કોઈ પણ, એ બધા પીવડાવે, એને મગજ નવું નથી. એ કે આમ ખોબોધાર, તેને આમ ધર્યો આમ, તેની એ પેલો એ પેલી બાઈ હું કે મૂર્ખો લાગે છે, કે તમને કોણે કહી ગયા, હું તો પેલો આવ્યો છું, તમને કોણે કહ્યું, તારા લખણ, તારા લખણ કહી ગયા. એટલે આમાં એની ઓળખાણ છે ને તરત ખબર પડી જાય. એટલે આવા બધા એમના લખણો જ હોય છે, એટલે આપણી પહેચાન એની અંદર રહેલી છે. હવે આપણે જોઈએ કે આ સ્વભાવો જુદી જુદી પ્રકારના, પાર વગરના. તુલસી એ સંસાર મેં ભાત ભાત કે લોગ, સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. તુલસી એ સંસાર મેં ભાત ભાત કે લોગ, કેટલા બધા માણસો છે, અનંત પ્રકારની બધી પ્રકૃતિઓ છે કામ ક્રોધ લોભના, અને એમાંથી પાછા બીજા ફણગા ફૂટે, એમાં પાછા એ પ્રકૃતિમાંથી બીજા 50 પ્રકૃતિના ફણગાઓ ફૂટે. હવે એને જાણી રાખવું પડે, અને જો ના જાણીએ તો બહુ મુશ્કેલી થાય. પ્રકૃતિને જાણવી જોઈએ. આપણે ગીતાની કથા કરેલી, અને એ સમયની અંદર હવે એ વખતે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને કહે છે કે જો ભાઈ હવે મારી યુદ્ધની અંદર તૈયાર થઈ ગયો છું, અને બધા રણશિંગા ફૂંકાઈ ગયા છે, બધું બરોબર છે, પરંતુ મારે કોની સાથે લડવાનું છે તો હું જોઉં. એટલા માટે સેનયોર મધ્ય રથમ સહભયમ ઇચ્છુત, આ બે સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, એટલે હું બંને પક્ષે જોઉં કે કોની સાથે મારે લડવાનું છે, એ જોઈ લેવું પડે ને. એટલે આપણે પણ એમ સમજવાનું કે કોની સાથે આપણે લડવાનું છે, જોવું તો પડે ને. સ્વભાવ સાથે લડવું છે તો પછી જાણવું પડે કે સ્વભાવ કોણ છે, પછી લડવાનું થાય ને. એટલા માટે દુશ્મનને પછાડવો હોય તો પછી એની ખામીઓ ખૂબીઓ બધું જોવું પડે, એટલા માટે આ બધું જાણવું પડે. જો જાણ્યા વગર એમને નીકળ્યા હોય સ્વભાવ, તો સ્વભાવ આપણને પકડી લે. એક વખત એક ભાઈએ કંઈક કહે છે ને પોપટ ખરીદી લાવ્યા અને પાંજરું બનાવ્યું, પોપટને ખાવા પીવાનું બધું આપે. પોપટ છે ને ઘણી વખતે ઘરમાં પાંજરામાંથી બહાર નીકળીને હરે ફરે પણ ખરો, ઘરમાં ને ઘરમાં. હવે એ વખતે બિલાડી પણ આજુબાજુના ઘરમાં આટા મારતી હતી,
એટલે પછી એવું થયું કે હવે પેલા ઘરવાળાને થયું કે મારા પોપટને બિલાડી ખાઈ જશે. એટલે પોપટને તો બોલાય, પોપટ ખબર છે ને એ બોલે, એટલે પોપટને શીખવાડી દીધું કે જો બિલ્લી આવે તો ભાગી જવું, બિલ્લી આવે તો ભાગી જવું. એટલે પોપટને કહ્યું બોલ, આવડી ગયું ને પોપટ પાક્કું બોલે, બિલ્લી આવે તો ભાગી જવું, બિલ્લી આવે તો ભાગી જવું. પછી એક વખત બિલાડી આવી અને પોપટને પકડ્યો અને પોપટ બોલતો હતો, બિલ્લી આવે તો ભાગી જવું, બિલ્લી આવે તો ભાગી જવું. પણ બિલાડી ઉપડી ગઈ. એનું કારણ શું? બિલાડી ઓળખાવી નહોતી એને કે આનું નામ કહેવાય, ધીસ ઇઝ મિસ બિલાડી. એવું ઓળખાવું જોઈએ ને તો પેલાને ખબર પડે. એટલે આવું પોપટિયું જ્ઞાનથી કશું ઠેકાણું પડે નહીં. એટલા માટે સ્વભાવને બરાબર બિલાડીને ઓળખવી જોઈએ તો આપણે પકડી ના લે. તો સ્વભાવને જે ઓળખ્યા હોય ને તો આપણને પકડી ના લે એ બરોબર જોવું. યોગીજી મહારાજ 1970 ની અંદર આફ્રિકામાં હતા અને ત્યાં ટાન્ઝાનિયામાં માંજા શહેરની અંદર સ્વામીનો ઉતારો હતો અને સવારે સ્વામીએ કથામાં વાત કરેલી કે ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિઓ છે. ભગવાન મળ્યા પછી કરવાનું શું? જાણપૂર્વક દરવાજે રહેવું, હઠમાન ને સ્વભાવને ઓળખવા. એ વાત ઉપર સ્વામી વાત કરતા હતા. એમાં કહ્યું કે હઠમાન અને ઈર્ષા એ ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિઓ છે. લો, યોગી બાપાએ કહ્યું સુપ્રિન્ટેન્ડન્ટ એટલે સ્વભાવના રાજા જેવી. એમાં પણ કહ્યું કે માન મોટો છે અરી અજીત, એમાં સૌથી મોટો કોણ છે? માન. સમજીને સંગત જો, એટલે અહંકાર માન એમાંથી અનેક પ્રકૃતિઓનો આવિષ્કાર થાય, એમાંથી બધી નીકળે. જેમ કહ્યું છે ધર્મામૃત ની અંદર કે ક્રોધ અને ઈર્ષા પણ માનને આધારે રહે છે, કે માના સહચરી ઈર્ષા એ પણ બધા માનના આધારે રહે છે. એટલે અહમ છે એ વ્યક્તિને આ પ્રમાણે એકદમ અહંકારી બનાવી દે, ભયંકર અહંકારી. એ વ્યક્તિ હોય ને એમ પૂછાય નહીં કે તમે કેમ છો. લો, અહંકારી વ્યક્તિને કેમ છો ન પૂછાય, કે અમારી જેમ હોય એમ તારે હું છે, એવું છે. એક વખત એક બાપુ આમ જતા હતા, ટ્રેન આવી ગઈ. કોઈ કોઈ બાપુ જલ્દી જલ્દી ચાલો, હમણાં આ તો પડશે, એક મિનિટ જ ઉભી રહેશે. એ કે ભલે ને ટ્રેન જતી આપણી ચાલ નહીં બદલાય, ભલે બધ ચાલ હોય તો બાદ ચાલ નહીં બદલવાની, અને પછી ગાડી જતી રહી. એટલે આવું બધું છે. એટલે આવો અહંકાર, જે આ તો ગૃહસ્થની વાત થઈ, ગોપીચંદ અને પેલાની વાત તો આપણે જાણી છે, ભર્તુહરિની. બે મહા મોટા ત્યાગી હતા, કેટલું મોટું રાજ્ય છોડી દીધેલું, પણ એ ખીંટી હારું બાજેલા ને એક ગામની અંદર પેલા પહેલી જોડી ભેળવી, પેલા પછી આવ્યો અને તેના પોટલું મૂક્યું અને બે ભિક્ષા માગીને આવ્યા અને પછી કે ઉઠાવો જોલા તમારા, પેલા ભાઈ મેં પહેલા મૂક્યું છે, પણ પહેલા ક્યાં અમને નીચે રખાય, તમને ઉપર રખા, લેકિન ઉઠાવો. અને પછી તો બોલા બોલીને મારા મારીની તૈયારી હતી કે ડોશી એક બોલી કે ધન્ય છે ભરતુરી, ધન્ય છે ગોપીચંદ ને, આખા રજવાડા છોડા મુવા બાવાઓ કોકની ખેતી માટે આટલું બધું લડે છે. ત્યાં ખ્યાલ આવી, ઓળખી ગયા પ્રકૃતિ. એ પછી કહે આપ સો જાય, મેં જાતો ને કે આપ સો જાય, બે ગયા ખેંટી પડી રહી. એટલા માટે આ પ્રમાણે લેટ ગો કરવાની પ્રકૃતિ બહુ અઘરી છે. લેટ ગો ના કરી શક્યા એટલે મારા મારી થતા થતા તો થઈ ગઈ ને. એટલે આવી પરિસ્થિતિની અંદર જે અહંકારી છે ને ગમ નથી ખાઈ શકતો, એ ગમ ખાય જ નહીં એવી પરિસ્થિતિ થાય છે. એટલે આવી ઘણી મુશ્કેલીઓ ઉભી બધી થાય છે. એક વખતે એક સંત, આ કોઈ ગઢડાની વાત કરે છે, અરે કોઈ અમદાવાદની વાત કરે છે, કોઈ જૂનાગઢની વાત કરે છે, પણ એમાં એક સંત આવ્યા નવા, એટલે એની ધર્મશાળામાં જગ્યા કરવાની હતી. એટલે પછી એ સમયની અંદર બધું ગોઠવાઈ ગયેલું, પણ જો બધા એક એક વેંત ખસે ને તો આની જગ્યા થઈ જાય એવી હતી. એટલે બધાને કહ્યું ભાઈ વેંત વેંત ખસો, એટલે બધા ખસ્યા. પણ એક આમ કે છે ને શ્રેષ્ઠનારાયણની ખીલી ઉપર, અરે શ્રેષ્ઠનારાયણ માથા ઉપર ખીલી નાખી એક જણાએ આસન કરેલું, એ કે હું ના ખસું, હું ખસું નહીં. પછી કહ્યું ખસો તમે થોડું, તો આ બધા ખસ્યા છે તો આની જગ્યા થઈ જાય, ખસું જ નહીં ને. પછી પરાણે ખસેડ્યો રઘુવીરજી મહારાજે. પછી એટલું ખોટું લાગ્યું કે જુનાગઢથી હાઈટ ગયું છે ને ગઢડે જતો રહ્યો, વેંત ન ખાયો પણ આટલું બધું ખાઈ ગયો. એટલે આવું બધું 40 ગૌ દૂર જતો રહ્યો. એટલે ઘર છોડીને બધું આપણે નીકળી ગયા બધું હોય, પણ જયારે મંદિરની કે સેવાની બદલી થાય ત્યારે આવી અકળાઈ થઈ જાય. એમાં એમ લાગે મારી પ્રતિષ્ઠાનો ભંગ થયો, બદલી ના શું સમજાય, મારી પ્રતિષ્ઠાનો ભંગ. આ તો પ્રક્રિયા છે. એમાં પ્રતિષ્ઠા વાઇસરોય ની બદલીઓ થાય, વાઇસરોય નથી થતી. મોટા મોટા લોર્ડ હોય, શું કહેવાય, આપણે ભારત વર્ષની અંદર આવેલા બધા અકલાય હોય, કે પછી વખત ગવર્નર બધા હતા હેસ્ટિંગ્સ ને એ બધા, અને ત્યાર પછી બધા લોર્ડ બધા આવવા માંડ્યા, અને એ બધાની પણ બદલીઓ થતી હતી. એટલે એલ્ફિન્સ્ટન હોય કે અમે ગમે વાવે, બધાની બદલીઓ તો થાય. એટલે આવું બધું થાય છે. ઘણા બધાને તમે જુઓ ને માનની અંદરથી આપી છે ને ફણકા ફૂટે, અમુકની છે ને બોસિંગ એવી પ્રકૃતિ હોય, એટલે એને છે ને
અને એક ઉપર પ્રભાવ પાડવાની જો બધી પ્રકૃતિ હોય, આઈ એમ ઓલવેઝ રાઈટ, હું કહું એ બધું બરોબર, ઘણા દબડાવવાની પ્રકૃતિ હોય, એમ કહેવા જોઈએ કે દબડાયા વગર ફાવે જ નહીં કોણ જાણે. આ બધી અહંની આડ પેદાશો છે, એટલે એની અસર બધા છોકરાઓ પર પડે. ઘણી વખતે હોય કે કરું તો હું જ કરું, કરું તો હું જ કરું, બીજો ન કરું, એવી ભાવના હોય. એક વખત એક બ્રાહ્મણ એક ગામમાં ભિક્ષા માંગવા ગયો, અને ગામની ભાગોળ એક બીજું ઘર હતું છેલ્લું, ત્યાં ભિક્ષા માંગવા ગયો. ત્યારે ગામ બે ઘરની વહુ હતી, એને ના પાડી દીધી, જાઓ જાઓ મહારાજ, આવા તમારી જ વાત કેટલાય આવે. આ મહારાજ તો ટેવાયેલો હોય, કોઈક જગ્યાએ મળે ને કોઈ જગ્યાએ આવું એમ મળે, બ્રાહ્મણ તો બધું આવું શબ્દ પ્રૂફ થવું જ પડે ને ભીખ માંગવાની, એટલે બેગર સર નો ચોઈસ જેવું. એટલે પછી એ નીકળ્યો અને એક ગૌ ગયો હશે ત્યાં સામેથી આ ઘર વાળા જે વહુ હતી ને એની સાસુ મળી અને કહ્યું, મહારાજ ક્યાંથી આવો છો? કે આ ગામથી. કે શું કરવા ગયા હતા? ભિક્ષા માંગવા. અમારે ક્યારે ગયા હતા? કે ગયો હતો ને, કે તમને ભિક્ષા આપી, કે વહુએ ના પાડી દીધી, ચાલો પાછા. એટલે બ્રાહ્મણ લલચાયો કે આપણને ભિક્ષા આપશે. એટલે બ્રાહ્મણ બિચારે ગૌ ટાંગા તોડતો એની ભાગે બ્રાહ્મણ એ ડોશીમાં પોટલું એ ઉપાડી દીધું, બિચારે લાલચમાં ડોશીમાં વટે બાણકું મળી ગયો. અને પછી એ ઘેર આવ્યા અને વહુને બોલાવી, કે લે આ બ્રાહ્મણને તે ના પાડી હતી? હા મેં ના પાડી હતી એને ભિક્ષાની. કે તું તો હજી આજકાલ આવી, ઘરની હજી તો હું જીવતી બેઠું છું, અધિકાર તો મારો છે હા કે ના પાડવાનો. મહારાજને કહ્યું, મહારાજ જાઓ, નથી ભિક્ષા આપી. આટલું તમારો અધિકાર સાબિત કરવા માટે મને બે ગૌનો ધક્કો ખવડાયો, મહારાજ બિચારો કે લે મળે પાછો. એટલે એવું હોય છે ઘણી વખત, ના પાડું તો હું પાડું, તું શાની ના પાડે. એટલે ઘણાને બધું એવું હોય ને કે સત્સંગ કરાવું તો હું કરાવું, બધાને એવું હોય. ભાઈ સત્સંગ ગમે તે કોઈ કરાવે, એમાં સારું તો થાય જ છે ને, એમાં હું ખોટું થાય છે? પણ કરાવું તો હું કરાવું, બીજો શાનો કરાવે? બોલો. હવે કથા વાર્તા કરું તો હું જ કરું, ભાઈ બીજો કઈ સારી કથા કરતો હોય એના અંદર સમાસ થતો હોય તો પછી આપણે રાજી રહેવાનું હોય કે ભાઈ આ કથા કરે છે ને લોકોને આ પ્રમાણે બધું સમાસ સારો થાય છે તો ભાઈ એને કરવા દેવો, પણ કે ના હું જ કરું અથવા આમ થાય. આ બધી પ્રકૃતિઓ છે, એમાં સારું કામ ઘણી વખતે અટકી જાય. એટલા માટે આવું થઈ જાય છે કે વૃદ્ધાવસ્થાએ થાય ને ઘણા વાળ ખરે છે. આ અમારું જોવાનું ખરી કે ટાલ પડી વાળ ખરે, પણ સ્વભાવ માળો ખરતો નથી, ઘરડા થઈ જતો. આ પરિસ્થિતિ છે. એટલે આવું લીલો પલ્લવ સત્સંગ છે ને એને સૂકવી નાખે છે આ સ્વભાવ, અને સમાજને સંસ્થાને પારાવાર નુકસાન પહોંચાડે. એટલા માટે હરિલામતમાં કહ્યું કે દિશે ગણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો, પુણ્ય ક્રિયામાં પણ આવી આડે, પોતા તણુને પરનું બગાડે, જો ક્યાંયથી તે પિયુષ લેય, ન પાય પીએ પણ ઢોળી દેય, તે જેમ માખી નિજ દેહ પાડે, બીજા તણું ભોજન તે બગાડે. દલપતરામની શૈલી એવી છે ને, વગર નિરૂપણે બધું સમજાઈ જાય એવું છે. મનુષ્યને સર્પ ડસે કદાપી, તેથી ક્ષુધા તો ન ટળે તથાપિ, વિનાથ તેના પરપ્રાણ લેવો, અધર્મીનો હોય સ્વભાવ એવો. વિશ્વોપકારી જળ સૃષ્ટિ થાય, જોઈ જવાસો બળીને સુકાય, પોતે ભલું કામ ન કરે, પોતે ભલું કામ કરે ન ક્યારે, બીજો કરે ત્યાં જઈને નિવારે. પોતે ધારું ન કરતો હોય પણ બીજાને પુણ્ય કરવાનું પાડોશીને ત્યાં આડો ફરે, લ્યો હું કેવું એને, કે એવી પ્રકારના હોય. એટલા માટે અધર્મનો અધર્મીનો સહેજ સ્વભાવ એ છે, જે તે પ્રકારે પરને નડે છે, પ્રકાશ દે છે સૂર્ય શશી સ્વભાવે, તથાપિ આડો ખળ રાહુ આવે. ગ્રહણ કરી નાખે છે ને, એટલે અમુકના સ્વભાવ જોય આડા આવે, આ કહે છે ને આડા આવે. એટલે બધા આડા આવનારા હોય છે, એટલે ઘણાની બધી પ્રકૃતિ છે ને, દાઢમાં રાખવાની પ્રકૃતિ, ઝેરીલી પ્રકૃતિ, દંશીલી પ્રકૃતિ, કેટલી બધી પ્રકૃતિ છે. એટલે એના મૂળની અંદર રહેલો છે અહમ, હું, એમાંથી આ બધી પેદાશો થાય છે. એટલે એમાં ઉપાધિનો પાર નહીં. એક વખત યોગી બાપા સાથે ત્રિકમદાસ અને નિર્મળદાસ બે સાધુ હતા, મહાભયંકર, અને એક ગામથી બીજે ગામ જવાનું હતું. એટલે હરિભક્તોએ કહ્યું કે સ્વામી તમને ગાડું જોડી દઈએ. ત્યારે યોગી બાપા બહુ દયાળુ કે હરિભક્ત ને બિચારાના સિઝન ટાણે આપણે ગાડાની સેવા લેવી, ગામ બહુ નજીક જ હાલ્યા જઈશું.
એટલે એને કહ્યું કે અમે હાલાઈ જઈશું, ગાડાની જરૂર નહીં. તો ત્રિકમદાસ પેલા હું કે નિર્મળદાસ માંડ ગાડું થતું હતું ને જોગી મહારાજે રોક્યું, બે બે ખરેખર આખી જાણા. અને પછી જયારે જમવાનું થઈ ગયું ને એટલે એ સમયની અંદર એ દાઢમાં રાખ્યું, એટલે કે જમ્યા ને તરત કે ચલો જુગમાં ચલો જઈએ આપણે. જુગમાં કે આપણે જરા કઈ ઉતાવળ નથી, આપણે જરા આડા પડખે થઈ જાય ને જરા ટાઢો પોર થાય એટલે પછી આપણે હાલીએ. અરે કે નહીં અત્યારે ને અત્યારે. અને ચલાયા યોગીમાને, અને પેલા બે દોડે, અને યોગીમાને જોડ માટે પાછળ દોડવું પડે. એમને પેચોટીનું દર્દ હતું યોગી બાપાનું, ગાડામાં બેઠા ખસી જાય, દોડવામાં હાવ ખસી જાય. પણ બે ખરે ખરા મળ્યા હતા અને એમણે યોગી બાપાને દોડાયા. આવી પ્રકારના એક વખતે ગામમાં ગયા અને છાસનું દોણું આવ્યું. ત્રિકમદાસ કે હું ખાવું પીવું ને પેલો કે હું પીવું, બે જામ્યા હો બે ખેંચા ખેંચમાં. અને એક પેલો બળ્યો હતો ખેંચી ગણ પી ગયો એટલે પેલો જોતો રહી ગયો. એટલે આવી પ્રકારની વિચિત્ર પ્રવૃત્તિ હોય છે, એટલા માટે આવી ઘણી મુશ્કેલીઓ બધી થાય છે. એટલે કહે છે ને કે ઝઘડાની અંદર કોકના ઉપર રોષ ઉતારવાનો. આ ઝઘડા યોગી બાપા ઉપર રોષ ઉતાર્યો ને બિચારા, એટલે નબળો ધણી બૈયર ઉપર શુડો એવું બધું થાય છે. એટલે અહંકારી પ્રકૃતિમાંથી રિસાળ પ્રકૃતિ પણ આકાર પકડે, રીસ પણ આવે. અહંકારમાંથી રીસ આવ્યા, અહંકારની પેદાશો તો જુઓ, આપણે તો જેટલી હાથમાં એટલી કંઈક બોલીએ છીએ, બાકી અનંત હશે. એક વખતે જળજીર્ણનો સમય હતો ગઢડાની અંદર, ગઢડામાં થાય છે દર વર્ષે. અને એ વખતે બધા જળ જીલાવવા માટે ગેલા નદીએ જાય, અને એ વખતે પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ હતા, અને બધા ધમધમાટ ઉતાવળમાં જવાની, તે પરમ ચૈતન્યાનંદ સ્વામીને બોલાવવાનું ભૂલી ગયા, એ લેવાનું રહી ગયા. અને પછી એ સમયની અંદર એમને એટલું બધું લાગી આવ્યું કે અમારો કોઈ ભાવ નથી પૂછતો, મારો કોઈ ભાવ જ નહીં, ગણતરી શૂન્ય હું થઈ ગયો. અને એટલા બધા ઉદાસ થઈ ગયા બેહદ. હવે જો હવે કઈ ના પૂછો તો આપણે ગરડા છીએ, અહીં બેહીને માળા ફેરવવી, પણ એવું ના લાગે. એટલે આ પ્રમાણે અહમ મૂલક પ્રકૃતિના કારણે એટલે એવી મુશ્કેલીઓ બધી થઈ જતી હોય છે કે ભાઈ આપણે સલાહ અમારી લેવાની, એવી પ્રકારનું એમને લાગે. તમે જુઓ પરમ ચેતાનંદ સ્વામીને એવું બધું, કોઈ પણ વસ્તુ શ્રીજીમાનને આપવાની હોય તો પહેલા એમને બતાવવી પડે, ભલે પછી જવા દે પણ બતાવવી તો પડે જ. એટલે એવી પ્રકૃતિ, કોકને કઈ મહંતની બદલી હોય ને આવું હોય ને સ્વામી મહારાજે એમને એમ કર્યું હોય તો કરતા હોય, ત્યારે એમ થાય અમકો પૂછા તક નહીં લ્યો. અમને એ લાગી આવે કે અમને પૂછવું તો જોઈતું ને, ભલે તમે કરો એનો વાંધો નહીં, પણ અમને પૂછીને કરવું. એટલે અહંકાર, ભાઈ તમને કોઈ વખત ના પૂછ્યું એમાં શું મોટી વાત છે, અમુક બધી વસ્તુઓ પૂછવાની હોય બધા એવી જરૂર નથી હોતું. અને એમાં એને જો ન પૂછ્યું હોય તો આવું થાય, મંદિરમાં કોઠારીને ન પૂછ્યું અને કોઈક સેવા લાઈન મંદિરમાં ગયો, એટલે મને પૂછ્યા વગર ત્યાં કર્યું, હવે એમાં હારવું કર્યું છે ને ભૂલી ગયો મારું, પણ એમાં પાછું એને ખખડાઈ નાખે, રાજી ના થાય. એટલે આવી પરિસ્થિતિ ઘણી વખતે આ થાય છે. અમારે બધું પ્રમુખ સ્વામી સાથે જયારે ફરતા ત્યારે આવું બધું બહુ થતું. અમુક જગ્યાએ એ વખત તો પધરામીઓ બહુ કરતા, એક એક ઘેર અમે પછી પછી વખત ગયા હશું. જોજો બે ચાર વખત તો કોઈ એવો હરિભક્ત ન હોય જૂનો કે જેના ઘેર અમે બે પાંચ વખત ન ગયા હોઈએ. કેટલી વખત, અત્યારે તો હાવ બંધ છે એટલે પ્રશ્ન જ નથી, બધા ટટડા છે બિચારા, સ્વામી તમારા ઘેર કોઈ દાડો હમણાં બંગલો કર્યો છે 1 કરોડનો, તો એ નથી આવ્યા, બને છે નથી જવાતું. પણ પેલા તો જવાનું જોઈએ પધરામી હંમેશા. હવે 25 વખત ગયા હોય અને આજે જેમ સ્વામી માદા પડ્યા છે, એવી કઈ તબિયત ઢીલી થઈ ગઈ હોય જેમ વાસદમાં માદા પડ્યા, અને એને ના પાડ્યો કે ભાઈ આજે આ વખત તારા ઘેર અમે આવ્યા છે વડોદરા, પણ નહીં આવીએ, ખોટું લાગી જાય એકદમ. એટલે 25 વખત આવ્યા હું, આ 26મી વખત વિચાર કરીને કોકના ઘેર હાવ નથી ગયા એનો વિચાર ના કરે. કોઈના ઘેર જેને લાખો કરોડોની સેવા કરી હોય, જેને પોતાનો દીકરો આપી દીધો હોય, એના ઘેરે સ્વામી પધરામી નથી ગયા. તારા ઘેર 25 વખત તો આંટા મારેલા છે, અને આ એક વખતે સ્વામીને કઈ બીજું કામ આવી પડ્યું હોય અથવા કે તબિયત ઢીલી પડી હોય તો તારા ઘેર ના પાડ્યું કે ભાઈ આ વખત રવા દો તમે, તો ભયંકર ખોટું લાગી જાય. આવું પણ અમે બધું જોયેલું છે, રિસાઈ પણ જાય. એટલે આવી પ્રકારના અહંકાર, એટલે આવા બધા હોય, ઘણા બધા હોય ને કે જુદી જુદી પ્રકારના. કોઈ કહે ને એમ કરે નહીં, કે છે ને કીધો કુંભાર ગધેડે ન ચડે, પણ ગામ બાર પોતાની મેળે ચડી જાય. એટલે આવું બધું હોય. ઘણી વખતે હવે વાળંદ ન થયો કે જરા બાપુ કે મને વતું કરી જા ને ભાઈ, એ હાવ નવરો હોય કે હમણાંની આટો મારીને પાછો આવે, એટલે એમ બતાવે કે હું નવરો નથી. એમાં સ્વભાવ જ એવો હોય, અમુક તરત ન બેસી જાય, તરત બેસે નહીં, તમે જોજો કોઈ વખતે. એટલે એવો અહંકારમાંથી ડોળ આવે, દંભ આવે, આ બધી આવે, એને લઈને શું થાય, પોતાથી મોટા હોય ને એની આગળ પણ સ્તબ્ધ પણ રહે, એને પગે ન લગાય, નમી ન શકાય, એવું બધું બને. એટલે આવી પ્રકારની પરિસ્થિતિ થઈ જાય. આપણે જયારે ભૂકંપ થયો અને એ વખતે બધા રસોડા શરૂ કર્યું હતું આપણે ભુજની અંદર, બિચારા બધા જમવા આવતા, અમુક એવા બધા મોટી મોટા હોય ને જે આવે નહીં, એને થાય આપણે લાઈનમાં ઉભું રહેવાનું, હા આપણે ડીશ લઈને
અને આપણા ઘેર આવી મર્સિડીઝ ગાડીઓ હતી, આપણે કેટલા લોકોને જમાડતા, 25-30 નોકરો રાખતા, અને ત્યારે બધું ડૂબી ગયું હોય અંદર એનું ઘર, અને ખાવાનું તો કોઈને છોડે નહીં, પેટ કોઈનું હગું થાય છે, ભૂખ તો બધાને લાગે, અને બીજી કોઈ જગ્યાએ તરી સ્થિતિ ના હોય, અને છોકરા બિચારા રડતા હોય, નાના નાના ઘરમાં હવાના ટળવળતા હોય, દૂધ વગર ને ખાધા વગર, એટલે ખાવા તો જોઈએ, અને લાઈનમાં ઉભા રહેવાની તકલીફ, પાછી લાઈનમાં ઉભા રહે તો ખરાબ દેખાય, તમારા લાઈનમાં ઉભો રહે, બીજાને તો કઈ વાંધો ના આવે, આવા સમયે તો બધા રાજી હોય, પણ પછી પ્રમુખ સ્વામી કેટલા સરળ, કે એમણે કોઈ આવી રીતે કોઈ એવા હોય કે જરા સારા ઘરના હોય અને જરા એમને આવતા જરા સંકોચ થતો હોય, તો સંતોને કોઈ ટિફિનો મોકલવા, 500 તો ટિફિન મોકલતા હતા, ટિફિનો મોકલવા એના ઘેર, બોલો, અથવા પેલો કોઈક એના માણસ ના મોકલે, એ પોતે ના આવે, પોતાનો માણસ ના મોકલે કે ભાઈ લઈ આવો, પણ એવો ના આવ્યો હોય તો સ્વામી એમના ઘેર મોકલતા, એવું બધું બનતું. એટલે માની પ્રકૃતિ છે ને આમ બાળક જેવી છે, બાળક જેવી, બાળકને તમે આમ રમાડો, આમ પીઠ સાંભળો, ખલખલાટાશ હોય, એના હાથમાં કઈ ખેંચી લો અને રડવા માંડે, એવી રીતે અમુક લોકો એવા હોય ને, તમે જરા વખાણો તો ખુશ ખુશ થઈ જાય, અને જરા જરા પેલું કરો ને તો પેલા થઈ જાય, હા બાળક જેવું કહેવાય, એટલે બુદ્ધિ વગરનું કામ કહેવાય કે એવી રીતનું બની જાય. એટલે આવી રીતે લોકો એની નબળાઈનો પછી ઉપયોગ કરી લો, એની આગળ એવી બધું આમ ખુશામત કરે, ખુશ કરી દે, આમ આમ વખાણ બહુ કરે, અને પછી કહે કે આ તમે તમારી પેન બહુ સારી, લે લે લઈ જાવ, વાંધો નહીં મારી પાસે બે છે, અને જો તમે એને પેલું કરો ને તો કે મફત પડી જાય, બે વાય તો ન આપે, એટલે ઘણા હોશિયાર હોય છે આમાં, એવા માણસો આજે પેલાને કેવી રીતે ઉલ્લુ બનાવો, એટલે આવું બનતું હોય છે. એટલે અહમ મૂલક પ્રકૃતિ છે, એના માટે લોયાના 16માં મહારાજે કહ્યું, જે માની હોય એનો એવો સ્વભાવ હોય કે જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય, એ સર્વેને પડ્યા મૂકીને એક ગુણ હોય એને બહુ માને, હાવ ન હોય કે ના હોય તો આ તો આપણે સમજીએ, તો એને બહુ વખાણે, અને જે વખાણ તો ન હોય એનામાં 100 ગુણ હોય તો એક અવગુણ આગળ કરીને એને પછી આ પ્રમાણે એનો દ્રોહ કરે, મન કર્મ વચ્ચે અને પછી દેહ કરીને પણ તાડન કરે. આ જુઓ કેવી બાળક જઈને પડે, તમારામાં ગમે એટલા અવગુણ પણ મને વખાણો છો ને એ તમે બહુ સારા. આવું બને જ છે, આપણા સાધુ સમાજમાં બને છે, સમાજમાં સત્સંગમાં બને છે, અને સમાજમાં રાજકારણમાં બધી જગ્યાએ આ બને છે. હવે માનમાંથી શું થાય છે, કુથલી થાય છે, નિંદા થાય, આ બધી માનની પેદાશ હોય છે બધી કેટલી પ્રકારની. અને પછી કહ્યું છે ને તુલસીદાસ કહ્યું ને, નિંદા પણ ચાલે, અને નિંદાના માટે તેમણે કહ્યું કે પર નિંદા સમ નહીં અધમાઈ, આવું અધમ કૃત્ય પણ આ નિંદામાંથી થાય, એટલે એ પણ માનનીય આ છે. એટલા માટે હજરત પયગંબરે એક વખત સારું કહેલું કે નિંદા એ વાણીનો વ્યભિચાર છે. નિંદા એ શું કહેવાય, વાણીનો વ્યભિચાર, આ નવો શબ્દ કાઢ્યો એમણે. એટલે નિંદા આવી પ્રકારનું છે, આમાં કોઈ નોટ્સ કરવાની જરૂર નથી, આ ચોપડી બધું છે. એટલે આ પ્રમાણે આ રીતે વાણીનો વ્યભિચાર, કેટલાક એવા હોય છે કે દરેક વર્તમાન ઘટનામાં દોષ દેખાયા કરે, દરેક જે વસ્તુ હોય ને, આપણે કહે કે આજે સૂર્ય બહુ સારો છે, કાલ બહુ સારો હતો, હું આજની વાત કરું કાલની વાત કરે, એવી આજનું વખાણ નહીં, આજે કે દાળ બહુ સરસ હતી, કાલ સારી હતી, એટલે ભાઈ બરોબર છે, પણ આજે હું હારી છે એનું કઈ વાત તો, અમુક સ્વભાવ જેવા કોણ આવે, એટલે વર્તમાન ઘટનાને છે ને મહત્વ જ ના આપે, અને કાલની જ વાત કરે, પરમદાળાની વાત કરે. એટલે પ્રમુખ સ્વામી એક વખત ગોંડલમાં સરસ વાત કરેલી કે સંતનું બધું બરોબર હોય, એટલે ગુરુનું બધું બરોબર જ હોય, પણ આપણા સ્વભાવ પ્રમાણે ન હોય એટલે ગમે નહીં, આપણા સ્વભાવ પ્રમાણે વર્તે તો ગમે, નહીં તો નહીં. લ્યો પ્રમુખ સ્વામી તો બધી રીતે દિવ્ય છે, બરોબર છે ને, એમાં ક્યાં દોષ જેવું છે, પણ જો આપણા સ્વભાવ પ્રમાણે બધું કરે તો બરોબર છે, પણ જો આપણો સ્વભાવ મરડે ને તો બસ પતી ગયું, આપણને અભાવ આવી જાય. એટલા માટે અહંકારી પ્રકૃતિની અંદર આપણે જોઈએ કે આપણા સ્વામી ગુરુની અંદર રુચિરાધિપતે રખીલમ રુચિરમ, બધું જ રુચિર છે એ ભૂલી જઈએ છીએ આપણે, અને પછી આવા ભગવત સ્વરૂપ સંતની અંદર, બ્રહ્મ સ્વરૂપ સંતમાં પણ આપણે ગુરુમાં પણ દોષ જોઈએ છે, એટલે આવું બધું થાય. ઘણી વાર કેવું બને કે કોઈ આજ્ઞા ન પાળતું હોય, અયોગ્ય જેવો હોય વર્તનવાળો, પણ મોટા પુરુષ એને ઘણી વખત બહુ સુખ આપે. આ વખત બહુ અમારે માથાવડ બહુ થાય સંતોને, કે આરો બધો આપણે જાણીએ છીએ બધી રીતનો વિચિત્ર છે, આમ છે તેમ છે, સ્વામી એને વધારે બોલાવે ચલાવે છે, અને એમાંથી પણ શું થયું કહેવાય કે આપણા શુદ્ધ વર્તનમાંથી સૂક્ષ્મ અહંકારમાંથી આ ભાવના ઉભી થઈ ગઈ, નહીં તો આપણે દેખાય જ નહીં. એ મોટા પુરુષ તો રાજાધિરાજ છે, કોણ જાણે કઈ રીતે કોને બોલાવો, કઈ રીતે એને બોલાવી ચલાવીને એના દોષ ટાળવાના હોય, એવું એ હોય,
એને હેત કરાવીને એવો વિચાર ના આવે, પણ કે જો આ બેકાર છે એને આટલું બધું કરે તો તમે સારા છો, તે સારાપમાંથી જે અહંકાર ઉત્પન્ન થયો ને એમાંથી આ વસ્તુ આવીને ઊભી થઈ. આવો કેટલું, આ તો બહુ સૂક્ષ્મ છે બધું. એટલે અહમ મૂલક પ્રકૃતિનું એવું વલણ હોય ઘણી વખતે કે હોદ્દા વગર છે ને એ કામ ન કરી શકે, એને હોદ્દો જોઈએ, હોદ્દા વગર કામ નહીં. એટલે કહે છે ને કે અમને ખુરશી આપો ને તો જ અમે સેવા કરીએ. હવે જુઓ, ગાંધીજીને ખુરશી નહોતી, રવિશંકર મહારાજને કંઈ ખુરશી નહોતી, જયપ્રકાશ નારાયણે નહોતી રાખી, પણ આપણને એમ થાય ખુરશીના પાયામાંથી આમ જે બળ આવે છે અને મસ્તક ઉપર આવે અને પછી અમારાથી એની સેવા થાય છે. હોદ્દા વગર કામ જ ન કરી શકે. તમે મને પ્રમુખ બનાવો, ગમે તેમ નિરીક્ષક બનાવો, નિર્દેશક બનાવો, મને કંઈક ન કંઈ ને કંઈ ને કંઈક તમે હોદ્દો આપો તો પછી કામ થાય. કંઈ કંઈ નહીં તો તમે મંદિરની અંદર કોઈ ગમે તેવું હોય ને આ પ્રમાણે કોલસાની રૂમની પણ ચાવી આપો. આ જનોય રાખી છે, કોઈ ઉપયોગ તો કરવાનો, કોઈ હાલી હાલી કામ પેશાબ જ કરવાનું, કાન ફેરવા કરો, કોઈક લબડું તો જોઈએ ને કંઈક અહીંયા આગળ. એટલે કંઈક આ પ્રમાણે હોદ્દા વગર છે ને ફાવે જ નહીં એને, એને કંઈ ને કંઈક હોદ્દો તો આપવો જ પડે, એટલે તો જ મૂડ જામે એને. એટલે આવું બની જાય છે. હવે જો રઘુનાથ દાસને એવું જ હતું. હવે રામાનંદ સ્વામી એમના બધા ઘણા શિષ્યો હતા. હવે મુક્તાનંદ સ્વામી તો બધી રીતે ઉત્તમ હતા, બધી રીતે. પણ શ્રીજી મહારાજે જ્યારે, અરે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જ્યારે ગાદી આપવાનું કર્યું, બધાને કંઈ વાંધો નહોતો, પણ રઘુનાથને થયું કે મને મળવી જોઈએ ગાદી. લો, હવે ગાદીનો મોહ હોય હોદ્દાનો, એમાંથી પછી મુશ્કેલી ઊભી થઈ ગઈ અને પછી મહારાજનો એ દ્રોહ કર્યો અને સત્સંગમાંથી એ નીકળી ગયો. એટલે ઘણી વખતે હોદ્દાની બહુ ઈચ્છાઓ રહે છે કે મને ભંડારી બનાવો, કોઠારી બનાવો, મહંત બનાવો, પૂજારી બનાવો, કંઈક કંઈક તો આપો, કંઈક તો મને કંઈક આપવું જ જોઈએ. એમને એમને ફર્યા કરું એનો કોઈ અર્થ નહીં, જોડની અંદર ખાલી થેલો ઉપાડી. એટલે કંઈક તો મને આ થેલો ઉપાડવાને પણ એક જગ્યા હોદ્દો તો જામ, એટલે એવું જોઈએ એવું કંઈક. એટલે એ પ્રમાણે કંઈક એવી ઈચ્છાઓ આ બધી રહ્યા કરતી હોય. અને કેટલીક સંસ્થાઓમાં જે તિરાડ પડે છે ભાગલાઓ, એમાં અહંકારી પ્રકૃતિ હોય છે. એટલે યોગી પ્રમુખ સ્વામી 12 એપ્રિલના દિવસે 2005માં ગઢડામાં બોલેલા દિવ્ય સન્નિધિ પર્વમાં, ગઈકાલ જ હમણાં જ, કે એમણે શું કહેલું કે આપણે મહારાજ સ્વામીને રાજી કરવા આવ્યા છીએ, તેથી હોદ્દાનું મનમાં ન રખાય. જેને ખપ હોય તેને હોદ્દો જતો રહે તો પણ ખોટું ના લાગે, તે કાર્ય કરતો જ જાય. જો ખપ ન હોય તો અધિકાર જતો રહે ત્યારે મન દુઃખ થાય અને બીજાને પણ પાછા પાડે. ઘણી વખતે અમુક પ્રમુખ પદ રૂપમાં રહ્યા હોય અને પછી આપણે એમ કહે કે ભાઈ હવે તમે સંસ્થામાં ઘણું કામ કર્યું, તમને હાર પહેરાવી દઈએ, બીજો સેવા કરશે. તે વખત કંઈ ના બોલે, તે પ્રમુખ પદમાંથી જાય ને તો સત્સંગમાંથી જાય. પછી બધા દાખલાઓ બને છે, કેટલા સેવાભાવી, કેટલા સરળ સ્વભાવના લાગતા હોય, કેટલા બહુ ઉત્તમ, અમે તો જોયા છે. આપણે નામ તો કંઈ કહેવાય નહીં કોઈના, પણ એવા લોકો આ જરા પણ એમના હોદ્દાને અથવા એના અધિકાર થોડો લઈને બીજાને સોંપ્યો, ભાઈ તમે બહુ સેવા કરી, હવે આ સેવા બીજાને કરવા દો, તો બસ ભલે કરતો હોય. મંદિરમાં આવવાનું બંધ થઈ જાય, હવે આવે તો એકદમ ઉદાસ થના બેઠા હોય, આમ તદ્દન નિષ્ક્રિય થઈ જાય. આવું બધું બને ત્યારે આ એક બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એ તો આપણા ત્યાં જ આવી બધી વાતો થાય, આપણે સાંભળી બોલી પણ શકીએ અને આપણે સાંભળીએ શકીએ, બાકી બીજું તો આવું કંઈ થતું નથી. કારણ કે આપણે બધા સ્વભાવ ટાળી અને ભ્રમરૂપ થવા માટે આવ્યા છીએ, એટલે આ બધી વાતો ઓપન આપણે કરી શકીએ છીએ અને આપણે સાંભળીએ છીએ. અને આપણને સાંભળતા, તમને સાંભળતા પહેલાં સૌથી તો મને પહેલાં સંભળાય, એટલે કેટલી વખત આપણને ખબર પડે કે આપણામાં કેટલી બધી દૂષણો છે એનો આપણનો ખ્યાલ આવે આ બોલતા બોલતા. તો આવી પ્રકારની મુશ્કેલીઓ આ બધાને થતી હોય છે કે ભાઈ ઓદ્દો તો કે સ્વામીની ઈચ્છા છે કે ભાઈ બદલી નાખવાનું, કે ભાઈ જતું રહેવાનું, પછી બીજી ચિંતા જ નહીં કરવાની. આમ તો આમ, નામ તો આમ. એટલે કે છે ને, દિન કહે તો દિન અને રાત કહે તો રાત, એવું એક કીર્તન છે આપણા ત્યાં. કે પછી એની જે એમ કે છે ને, એના તાલે તાલ, તો પછી કોઈ તકલીફ ઉભી થાય નહીં, કોઈ વાંધો ના આવે. આપણે બધું ઘેરથી આવ્યા હોય ત્યારે ઘણું બધું છોડીને આવ્યા હોય, સત્સંગીઓ પણ ઘણું બધું માન મરદા છોડીને અહીં સત્સંગમાં આવતા હોય, પછી પછી ઈચ્છા શું, પછી જેવી ભગવાનની ઈચ્છા. એટલે એ રાખ્યું હોય તો વાંધો આવે નહીં, એટલે ફટ કરતું પતી જાય. અમારું મુંબઈના કોઠારી સ્વામી સ્વામીએ ટેલિફોન પર કહી દીધું, કાગળ લખી દીધું, કોઠારી પર છોડી દો, ચાલી વળવાનું, ફટ કરતું ઊંચું મૂકી દીધું. એટલે એમાં કઈ વાંધો ના આવ્યો. આપણે જેમ એકના પ્રિય સ્વામીને પણ કહ્યું કે હવે તમે બહુ વિદ્યાનગરમાં રહ્યા, હવે જાઓ મધ્યસ્થ કાર્યાલયમાં, એમાં તો બધી પોસ્ટે આપી. એટલે એવી રીતે મૂકી દીધા. એટલે આવું બધું બની જાય કોઈ વખતે. અહમ મૂલક પ્રકૃતિમાંથી એક વિકૃતિ જન્મે છે. એ કઈ છે વિકૃતિ ખબર છે?
એક એકલા કામ કરવાની વૃત્તિ, એકલા હો, એટલે અહંકારી માણસ છે ને બેળા મરીને કામ ન કરી શકે. આ સમસુરદેવાની વાત કરીએ છીએ ને, એ અહંકારી ના ફાવે જ નહીં, એટલે એ બીજા કામ કરવામાં કોઈ વખત પોતાના વિચારો પડતા મૂકવા પડે, એટલે એને બહુ ખરાબ દેખાય, અમારા બધું મૂકવું દેવું પડશે, એટલે કરી શકે જ નહીં, અને એમાં મુશ્કેલીઓ બધી ઘણી ઊભી થાય, એમાં ટાંટિયા કેસ શરૂ થાય, શીત યુદ્ધ શરૂ થઈ જાય, અને ઘણી વખત આવું બધું થાય. એક ભાઈ કહે, પૂછ્યું તમે ક્યાં મંદિરમાં આવતા નથી, આ પેલો આવે છે એટલે હું નથી આવતો. લો હવે એમાં શું કેવું, હવે તો આવવાનો જ ને, પણ તમે એવું એવું પ્રકારનું અહંકારીને. જુલિયસ નરેરે એક વખત વાત કરેલી, ટાંઝાનિયાનો પ્રેસિડેન્ટ, બહુ સરસ વાત કરેલી કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિયન્સ આર વેરી ઇન્ટેલિજન્ટ. એકલો હિન્દુસ્તાની હોય ને વ્યક્તિગત તો બહુ જ બુદ્ધિશાળી હોય, બટ ઇફ દે હેવ ટુ વર્ક ટુગેધર દે એક લાઇક બફેલો. જો ભેગા મળીને કામ કરો તો ભેંસણી જવા બધા પાડાની જેમ ઝઘડે બધા, એવી પરિસ્થિતિ થાય. હી બફેલો, શ્રી બફેલો નહીં, હી બફેલો, પાડાની જેમ ઝઘડે. એટલે આવી પ્રકારની પ્રવૃત્તિ થાય છે, એટલા માટે આ પ્રકૃતિ વૈશ્વિક છે, એ ખાલી ભારતીયો પૂરતી સીમિત નથી, બધી જ જગ્યાએ આવી પ્રકારનું હોય છે. રાજ્યસભાની અંદર પણ ગાળાગાળીને મારામારીને મારફડના દ્રશ્યો આપણે જોઈએ. અત્યારે તો ટીવી ઉપર પાર્લામેન્ટ અને ધારાસભાને બતાવે છે, આપણે ચૂંટી આપેલા લોકો, આમ એકદમ છુપાઈ જતો હોય, એકદમ પેલો માઇક મારતો હોય, હાલો આ કે શું કહેવાય. આવી પ્રકારનું આવું બધું થતું હોય છે, એટલે આ મુશ્કેલીઓ બહુ બધી હોય. તમે જુઓ ઘણી વખતે ગામડાના વિચરણ દરમિયાન પ્રમુખ સ્વામીનો ઘણો સમય છે ને આમાં જાય. કયો સમય સમાય જાય? આ બધાના ઝઘડાઓ દૂર કરવામાં. મિટિંગો એની જ થાય કે સ્વામી મને આવું બોલેલું, હમણાં આમ બોલેલો, મને આમ બોલેલો, એટલે લગભગ 90% કામ તો આમાં જ થાય. એ પ્રકૃતિનો બધું મગજમારી જે રચનાત્મક કામ તો પછી રહી જ જાય, આની પાછળ જ આવું બધું થયા કરે. એક વખત અમે કિસુમમાં હતા અને પછી બહુ વખત પહેલા, અને પ્રમુખ સ્વામી મહારાજે છે ને મંડળ સ્થાપ્યું, અને પછી મગનભાઈનો પ્રમુખ કર્યા, બધું થયું, અને પછી સ્વામીએ પછી ઉપદેશ સહેજે સહેજ આપ્યો કે જો બધા કાર્યકર્તાઓ છો તો આપણે કોઈનું જોવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, કોઈનો અભાવ ગુણ લેવો નહીં, કોઈનું આડું બળવું નહીં, કોઈનો ટાટો ખાંચવો નહીં, કોઈ પ્રમાણે બધું આવું કરવું. આમ ત્યારે મગનભાઈ રમવું જતા તો કાર્યકર્તાએ કરવું શું કામ, કાર્ય કઈ રહ્યું જ નહીં, તમે આટલું બધું કહ્યું, આ જ કરીએ છીએ અમે. સ્વામી બહુ હસ્યા, તો કે અમારે કરવું શું પછી, કે તમે બધું ના પડતો, શું કાર્ય કરવું, કે સ્વામી આમ કેમ, આ જ ચાલે છે કે મંડળમાં ધમાલ બધી, આનું આવું આવું રચનાત્મક થાય છે જ ક્યાં આ સ્વભાવ. એટલે ઘણી વખતે આવી મુશ્કેલીઓ થઈ જાય છે ઉભી, એટલે એવી એક ઊંસી ગોળો આખા પાયગાના અડે ચરોતરમાં કહે છે. એક વિચિત્ર સ્વભાવ વાળો હોય ઘણી વખતે એ આખા ગામની પ્રકૃતિને, અરે શું કહેવાય, પ્રગતિને રોકતો હોય. એક જ વિચિત્ર હોય એ આખા ગામની પ્રકૃતિને, અરે સોરી, પ્રગતિને રોકતો હોય, રૂંધતો હોય. અને આવી પ્રકારે આ આશ્ચર્ય હોય કે આવી વ્યક્તિને પાછું એને પોતાનો ખરખરો ના હોય, એ તો એમ સમજતો હોય કે હું તો બરોબર જ છું, પણ એને લઈને બીજા બધા દુઃખી થતા હોય. એક જ વ્યક્તિને લઈને બધું દુઃખી થતું હોય અને એ સમજે હું તો બરોબર છે. અકા બાપુએ માણસની બહુ સુંદર વ્યાખ્યા કરી, ખબર, પોતે મૂંઝાય નહીં અને બીજાને મૂંઝવે એના માણસ. અકા બાપુની વ્યાખ્યા છે નવી શોધ એમની, કે પોતે મૂંઝાય નહીં, એ તો આગળ એને બેસી જાય, હ, પણ પાછળ વાળા દુઃખી થાય જોવે નહીં, એ જોવે નહીં પાછળ વાળાનું શું થશે, પોતે આ કસ્તી બેઠો હોય, એટલે પોતે જરાય મૂંઝાય નહીં અને બીજાને મૂંઝવી નાખે, એનું નામ માણસ કહેવાય. એટલે ઘણી વખતે આવડત વાળા કરતા સરળતા વાળો વધુ સારી રીતે કામ કરી શકે. એટલે આવું બધું અંગ્રેજીમાં કહે છે ને, ગ્રેટ ઇટ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ લોસ્ટ ફોર વોન્ટ ઓફ એ લિટલ ચેન્જ. માણસ જો પોતામાં થોડું પરિવર્તન લાવે ને તો ઘણું બધું વિશ્વમાં શાંતિ થઈ શકે એવા છે, પરંતુ એ આ થઈ શકતું નથી, એને દુઃખી થાય છે અને એને લઈને આવું બને. ઘણી વખત મેં જોયું છે કે આપણા સત્સંગની અંદરમાં કાર્યકર્તાઓ બહુ નિર્દેશક હોય, નિરીક્ષક પણ હોય, પછી કોઈ એમ સારા મંડળ ચલાવતા હોય, બધું જ કરતા હોય, પણ ઘેર માં ભારત કરતો હોય, પણ દાખલા હોય છે ને, ઘેર ભાઈ બૈરા ના બનતો, છોકરા ના બનતો, અહીં પાછો મંડળ ચલાવતો હોય, હવે કેવી રીતે સમજવું એવું. આવા પ્રસંગો પણ બહુ સર્જે, એટલે આવી બધા સાથે પ્રેમથી રહી ન શકે ઘરમાં. ઈસુ ખ્રિસ્તને જયારે પછી છેલ્લે એમણે બધાને લાસ્ટ સફર વખતે એના શિષ્યોને કહ્યું કે ભાઈ હવે મારે એકલો છેલ્લો ઉપદેશ તમને એટલો આપવાનો છે કે બધા પ્રેમથી સાથે મળીને રહેજો. બધી વસ્તુ બધો આગલો ઉપદેશ બધાને ગમ્યો,
પરંતુ આ પ્રેમથી સાથે મળીને રહેજો એ બહુ કઠણ લાગ્યો, એ બહુ અઘરું છે, કારણ કે એમાં મનધાર્યું મૂકવું પડે એટલે આવું બધું થાય. આપણે ઘણી વખત વાત કરતા હોય ને, જો એણે આમ ન કર્યું હોત તો આવું બને, જો ન તો, જો આમ ન કર્યું હોત તો આમ થાત, જો હિટલરે માન ના રાખ્યો તો બીજું વિશ્વયુદ્ધ થાત નહીં, જો ન તો, જો અને તો, એ જો ને તો ની વચ્ચેની સમજ કરવા જેવી છે. એટલે આ પ્રમાણે આ તોત્તેર મરણનો જે તો છે ને એ આપણને બહુ દુઃખી દુઃખી કરે. જો એને સરળતા રાખી હોત તો ઘણું બધું કામ સારું થાય. આજે આમ કરે એટલે તોને ખસેડવો એ બહુ અતિ અઘરામ અઘરો છે. એ વૃદ્ધિ ક્ષય પછી થશી પ્રાણીનું એને ભાવી, નાવે એને ભરતી કદી જ્યાં એકદા ઓટ આવી. પીળું પર્ણ થાય ને એ પછી કદાચ લીલું ન થાય, પાંદડું પીળું થઈ ગયું પાનખારમાં પછી પાણી છાંટો થાય લીલું થાય નહીં. એવી રીતે ભાંગેલું હૈયું હોય ને એક વખતે એ પછી રસેલું ના થાય, મન ધાર્યું તૂટે ને એટલે પછી હૈયું ભાંગી જાય. પછી સત્સંગમાં ફરતો હોય તો ઉદાસ તક જ ફરતો હોય, મૂળ કારણ જો શોધીએ તો મન ધાર્યું તૂટ્યું. હવે એ બહુ પકડવું બહુ અઘરું છે, એ બીજાને દોષ આપે, બીજાને દોષ આપશે, પોતાનું જોશે નહીં. અને આધ્યાત્મિક માર્ગમાં તો તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતરમાં અંદરમાં પછી ઈચ્છજે થાવા પૂજને રે, એવું નથી એનું નથી કાંઈ નથી, ખોળતો ખોટ માયની રે, દેછે બીજાને દોષ કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અફસોસ. આ બધું થાય છે એટલે વોટ એવર ઇઝ રોંગ વિથ મી, જે કંઈ ગરબડ છે બધી મારામાં છે એ સમજ જો આવી જાય ને તો શાંતિ 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 થઈ જાય. કંઈ કરવાનું બાકી રહેતું નથી પણ એ આવતું નથી. એને લઈને સત્સંગની અંદર પછી આમ છે ને હિજરાય જેવો ફરે, આમ ભલો વિહવળ વિહવળ એવી પરિસ્થિતિ બને. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મન ધાર્યું મૂકે એ જીવન મુક્ત કહેવાય, મન ધાર્યું મૂક્યું તેને ત્રિલોકી જીતી લીધી એવું બધું. આ તો પેલું કહે છે ને, આપણે એક શબ્દ કોઈને કહો ને તો કે છે કે જો તું મુજબ એક કહોગી તો મેં એક કી લાખ કહુંગી, શ્યામ રે અબ તો મેં ન સહુંગી. એટલે ઘણા બધા આટલું કરે તો પાછું સંતોષ તો થાય જ નહીં. એટલે આવી પ્રકૃતિ છે એ ભયંકર હોય છે. મચ્છાઓના ફાયબાની પ્રકૃતિ બહુ જાણીતી છે એટલે આપણે નિરૂપણ ન કરીએ. મહારાજે ને મૂકી દીધા પણ હઠને મૂકી શક્યા નહીં. આ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ 32 વખત મહારાજ પધારેલા, ત્યાં લાલજી આપેલા, હજી પણ એમના કુટુંબની અંદર છે. શ્રીજી મહારાજે લાલજી આપેલા, ફૂલદોલના ઉત્સવ કરેલા, એટલું બધું એ મચ્છાઓની અંદર શ્રીજી મહારાજે આ બધું કરેલું. પણ સજ્જન કુંવરબા એમને, ફાઈબા એ સજ્જન કુંવરબા એમના ધણી હતા બાપુબા, કોણ જાણે એ પ્રકૃતિ. મહારાજ અને 500 પરમહંસો તૈયાર ભોજન મૂકીને વયા ગયા તો એ આ પ્રમાણે આવું થયું નહીં. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને કે મૂરખ મગર અને મકોડો, એને પકડતા આવડે પણ છોડતા આવડે અહીંયા હઠ. મૂરખ મગર અને મકોડો, પકડે કે મકોડો છે ને બે ભાગ થઈ જાય એના પણ છોડે નહીં, મગર પણ ના છોડે અને મૂરખ પણ છોડે નહીં. તો હઠમાંથી આવી મૂર્ખાઈ આવી જાય છે કે માજન મારા મા બાપ પણ મારી ખીલી ખહે નહીં એવી પરિસ્થિતિ થાય છે એવું થાય. શાસ્ત્રી મહારાજ એવા ગાનામાં હતા અને પછી ખરડો કર્યો અને બધા પૈસા લખાવતા હતા, એમાં એક જણા 10 રૂપિયા લખાવ્યા. શાસ્ત્રી મહારાજ કે 11 કરો, એક જ વધારે કર્યો હતો, એને ના પાડી. પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે 1 રૂપિયો વધારશો તો 1 લાખ રૂપિયાની સેવાનું ફળ આપીશ, તમે 10 ના 11 કરશો તો 1 લાખ રૂપિયાની સેવાનું ફળ આપીશ. ત્યારે પેલા એ હું કે સ્વામી બહુ આગ્રહ ના કરો, મેં સામેથી 10 નથી લખાવ્યા, હવે રહેવા દો, મારે 1 લાખ રૂપિયાનું ફળ જોયતું નથી, હું કેવું. હવે આવી પ્રકૃતિ હોય છે. આ તો અમારી વાત હતી, અમે બધા સાધુ થવાનું હતું ને 51 જણાના બધાને. ત્યારે યોગીજી મહારાજ છે ને એક જણને કહેલું કે તું સાધુ થઈ જા, પેલો કે મારે થવું જ નથી. યુવકને સ્વામી બહુ કહ્યું, પણ સ્વામી એટલી હદ કર્યું કે સ્વામી કે મારું અડધું ઐશ્વર્ય તને આપી દઉં, મારું અડધું ઐશ્વર્ય યોગી બાપા કેમ આપી દઉં. પેલો કે ના તમે રાખો, આખું નાખું મને જ જોયતું. અત્યારે દુઃખી થઈને ફરે છે, અમે ઓળખી જશે બધા. એટલે છે હજી અને આવી પરિસ્થિતિ થાય. શ્રીજીમાના સમયમાં મેમદાવાદમાં દુર્લભદાસ અને 2-4 દાસ હતા. હવે બેને ઝઘડો થયેલો અને મહારાજ બધું સમાધાન કરાવવા ગયા. એમાં 2-4 દાસે કહ્યું સારું હું જવા દઉં છું, પણ દુર્લભ નામજનું એ કે હું ના જ નમું એને ગમે તેમ થાય. વડાધારા બ્રાહ્મણ બે એ કે હું નમું જ નહીં. અરે પટેલ હશે ખબર નહીં મને, પણ કે હું તો નમું જ નહીં. અને પછી તો એવું બન્યું
કે મહારાજ પછી ઉદાસ થઈને જતા રહ્યા, અને પછી બે ચાર દાસના ત્યાં લગ્ન આવ્યું, અને પછી બધી નાતમાં ખબર કે એને એના ભગવાનને આવું કર્યું છે, અને ના માણસ કોણ બધાને ખબર તો હોય, પાછો અહીં નડે બધા નડતો હોય, નાતમાં નડતો હશે, એટલે એના લગ્નમાં કોઈ જવું નહીં. એટલે કોઈ લગ્નમાં જવાનું ના થયું. એટલે તો પેલું એવું જમાનામાં તો અત્યારે તો રજીસ્ટર મેરેજ થઈ જાય છે, કોઈ પ્રશ્ન નથી, પરંતુ એ જમાનામાં કોઈ લગ્નમાં ના આવે ને તો બહુ ભયંકર થયું કહેવાય હું, કારણ કે માણસની વેલ્યુ જ નહીં ને. એટલે પેલો વૈવૈયા થાય કે ભાઈ આ હું મારી દીકરી આ પૂછો કે આ કોણ છે, ગામમાં તો કોઈ પૂછતું નથી, નાતમાં કંઈ છે નહીં. પછી કહ્યું કે કોઈ ઉપાય કે દુર્લભદાસને તમે બોલાવો તો અમે આવીએ. પાઘડી એના દુર્લભદાસના ચરણમાં મૂકી અને કહ્યું કે અરે સોરી બેચરભાઈને, દુર્લભદાસ માન્યો ને તો હું ભૂલી ગયો, દુર્લભદાસના ગેરલગ્ન હતું ને આવડું હતું. એટલે બેચરદાસના ચરણમાં પાઘડી મૂકી દુર્લભદાસે, મારે બોલવામાં જયારે ફરક થઈ, અને પછી એ આવ્યા. પેલા તો કઈ વાંધો નતો કે હું તો રાજી છું, પણ તારું આ બધું મહારાજે કહ્યું એ વખતે ન માન્યો, પણ નાતે કહ્યું ત્યારે માન્યો. આવું થઈને ઊભું રહે છે, એવી મુશ્કેલીઓ થાય છે. એક વખત એક સંઘ છે ને મહારાજને રસોઈ દેવા માટે ગઢડે આવ્યો, અને એ વખતે ગઢડામાં તો પૈસાની તાણ હોય, બધા સામાન્ય બધા હરિભક્તો, એટલે એ પ્રમાણે મુશ્કેલી બહુ હતી ને કડિયાના પગાર ચડી ગયેલા. એટલે શ્રીજી મહારાજે સંઘને કહ્યું કે તમે એમ કરો કે હવે આ કડિયાના પગારમાં અમારા રકમ ચૂકવી આપી દઈએ, અને અમે એમાંથી તમારી રસોઈ માની લઈશું, તમારી રસોઈ માની લઈએ. એટલે બધા હરિભક્તો રાજી થયા કે બરોબર છે મહારાજ. પણ એ સંઘની અંદર એક વાળંદ હતો, એનું કે નહીં મહારાજ, આમાં તો દૂધપાક બનાવો, માલપુડા કરો, અને બધાને સારી રીતે જમાડો, અને ફરસાણ કરો, એની ઉપર ધાણા જીરું બબરાવો, આમ કરો બધું કોથમીર ના અંતે. હું કેવું, આ તો બહુ માંડ્યો. પછી મહારાજ એમ કરો, તમે જેટલા પૈસા લાવે એનો ઢગલો કરો. એટલે પેલા જે પૈસા લાવેલા રસોઈ આપવાના 50-60 રૂપિયા, એ ઢગલો કર્યો. મહારાજ કે જેને જેને અંદર જે પોતાનો ફાળો ના ધારો હોય ને, અને જે હોય સેવા એ ઉપાડી લો. બધાએ ઉપાડી દીધું. પછી છેલ્લે 8 આના બચ્યા, એ પેલા વાળંદ ના હતા. મારી કે માંથી દૂધપાક કરું, માલપુડા કરું, પછી કોથમીર ભભરાવું, પેલો શરમાઈ ગયો. 8 આના માટે આટલું બધું જોર કરતો હતો લેવા દેવા. એટલે આવું બધું થાય, કારણ કે સ્વભાવમાં મુશ્કેલીઓનો પાર નહીં. એક વખત ભગા શેઠ, આ ભગા શેઠનું આવું જ હતું, જે ભગા દોશી શિવલાલ શેઠના બાપુજી, એ પણ લાડુની રસોઈ માટે આવ્યા. એ કે ગાડામાં ભરીને લાડુ લઈ આવ્યા, ગાડા 2-3 ગાડા ભરીને લાડુ લઈ આવ્યા, અને કહે છે કે મારે બસ રસોઈ આપવાની છે. અને મહારાજ શ્રીજી મહારાજ કહ્યું બીજી વાનગીની જરૂર નથી, અને આ પ્રમાણે બીજા પૈસા મંદિરમાં વાપરીશું. અરે કે નહીં મહારાજ, આ બીજું પણ અમે બધું બનાવીએ. મહારાજ કે ભાઈ રવા દો રવા દો. પછી મહારાજ કહ્યું લાડુ પછી ખૂટશે, આ લાડુ છે ને ખૂટશે, અમે પીરશું છું ના કે તમે જ પીરશો. અને મહારાજ પીરસવા માંડ્યા 4-4 લઈ લઈને, સંતો તો તૈયાર જ હોય જમવા માટે. અને પછી અડધી પંગત થઈને ત્યાં બૂમ પડી, પછી શીરો શેક્યો ત્યારે માંડ હરખું પડ્યું. મહારાજ કહ્યું મેં ના પાડી હતી, અને તમે આગ્રહ કર્યો એટલે આવું થયું. તો પાછો મિયા પડે ને તંગડી ઊંચી, એ તો મહારાજ તમારે ખૂટાડવું તો એટલે ખૂટ્યો, બાકી કઈ ખૂટે એવું ન હતું. હવે આવું એ થઈને ઉભું રે. એટલે આવી બધી બાબતોમાં હટ થઈ જાય છે. એટલા માટે નિષ્કવાન સ્વામીએ આપણને સમજાવ્યું કે સખી મેલી દે મન નામ રોડ ને, એવો આમળો રે એવો આમળો રે, કરે કેને જો કાજ, મેલી દે મન ના મરોડ ને. મનનો મરોડ બહુ અઘરો પડે છે, અત્યંત નક્કી કર્યું હોય એ કરે જ છૂટકો ખાય. એટલા માટે યોગી બાપાએ કહ્યું, યોગી ગીતામાં શું કહ્યું, કટ વળી જવું, પોતાનો એકલો સાચો રાખવો નહીં, એ બહુ અઘરું છે. એક વખત યોગી બાપા વાત કરતા, વંટોળિયાએ પવનને પૂછ્યું, વંટોળિયાએ પવનને પૂછ્યું કે પવન કેવો હોય એમ. પેલા પવને કહ્યું કઈ જેવું છે નહીં એવું, આ તું આંટી મૂકી દે ને તો તું જ પવન, આંટી છે ને આંટી મૂકી દે તો સીધો પવન થઈ જઈશ. એટલે આવું જ છે, આંટી નથી મુકાતી આપણને. એટલે પછી આપણે આવા નવા રહીએ છીએ, સમય અને ઉત્સવની અંદર અમારા આવું બહુ થાય. આવું કેવું બને ખબર છે, કે ઉતારો આપ્યો હોય ને આપણે, તો ઉતારાની અંદર પછી બહુ તાણ હોય. એમાં ખાસ કરીને સારંગપુરની અંદર આપણે ફૂલદોલના સમયે તો બહુ તકલીફ થાય, કારણ કે આપણે આજુબાજુના ગામોમાં ને બોટાદમાં ને બધી જગ્યાએ લોકોના ઘરોમાં વાડીઓમાં બધે વ્યવસ્થા કરવી પડે. ગમે એટલી વ્યવસ્થા કરો, હવે તમે 60,000 માણસ તો ઉતારો ન જ આપી શકો ને, કેટલું બાંધો, બાંધવું કેટલું પછી. એટલે અમુક વખતે સમાધાન કરવું પડે. એટલે અમુક લોકો આગળથી આવી ગયા અને રૂમ લીધી હોય ને 4 જણા રહેતા હોય,
પછી બધા જે કાર્યકર સંતો કે ભાઈ હવે તમે એક જણનો સમાવેશ કરો. એ નહીં ભાઈ, એકનો સમાવેશ કરો, જ્યારે સારી વ્યક્તિ છે, મુંબઈથી આવી છે ને, બીજું કીધું ભરાઈ ગયું છે ને બાજે તગીએ, એને તકલીફ છે, એ ન જ પેસવા દે લો. હવે એ તો મંદિરમાં તો કોકની મિલકત એમાંય વટ કરે, પછી કેવું કહે, ઘરમાં થયેલો જ ભરવા દે પાછો. એટલે આવી પરિસ્થિતિ થઈ જાય છે, એટલે આવી હઠ પકડી જાય, અને પછી એમાંથી પૂર્વગ્રહ પણ થઈ જાય, હઠમાંથી પછી પૂર્વગ્રહ થઈ જાય. એટલે આ સત્પુરુષ છે ને, આપણી અહમ, અરે અહમ પ્રકૃતિને લઈને સત્પુરુષનો જીભ ઊંચો ને ઊંચો રહે. આપણી અહમ પ્રકૃતિને લઈને કોઈ મંદિરમાં આવે ને તો સ્વામી એનું બહુ સાચવવું પડે, એના માટે રૂમ તૈયાર કરવો પડે, એસી મુકાઈ દેવું પડે, પછી પશુને ટાઈમે જમવાનું કરવું પડે, પાનના બીડા પડે, બપોરે ચા પાણીનું ગોઠવણી કરવી પડે, પછી પાછું સાંજે આ તે બીજું ત્રીજું બધી વ્યવસ્થા એની મચ્છરદાની બધી કરવી પડે. એને કદાચ ખોટું લાગી જાય તો, કદાચ ખોટું લાગી જાય તો. શાસ્ત્રીમાના વખતમાં એક ગરીબ ભક્ત જયારે જાય ને મંદિરમાંથી, ત્યારે શાસ્ત્રીમાં કહે હાશ, હવે એનો અર્થ શું પછી. એવી પ્રકારના પણ બધા આવતા હોય, એટલે વીઆઈપીમાં મૂકશું બધા. કેવા કહેવાય? વીઆઈપી સત્સંગ, વીઆઈપી મુમુક્ષા, સત્સંગ કરવા આવ્યા છે વીઆઈપી. એવી પરિસ્થિતિ થતી હોય એટલા માટે જેમ બાળક હોય એને સાચવવાના હોય, બાળકને સાચવવો પડે ને, તમે બાળક હોય ને આપણે સાચવવો પડે, કંઈ પડી ના જાય, આગ પકડી ના લે નહીં, આપણે સાચવવા પડે, કંઈ કે પાણીમાં ન પડી જાય એવું સાચવવું પડે. પણ આધેડ વયના આવેલા હોય ને એને સાચવવા પડે, એટલે લોકોની પેટિંગ પ્રકૃતિ હોય, એટલે એને પંપાળવા જ પડે, એને બધું સાચવવા જ કરવા પડે. તો આપણને પણ સાચવીને રાખવાના હોય તો પછી કેટલું મુશ્કેલી ઊભી થઈ જાય. અમારે મહાલક્ષ્મી મુંબઈમાં છે ને, ત્યાં ભિખારી હોય છે, તો એ 10 રૂપિયાથી ઓછી ભીખ લેતા નથી. કે ભાઈ તમે જુઓ ને અમે ક્યાં ઊભા છીએ, અમે થોડા ફૂટપાથ ઉપર મહાલક્ષ્મીના આગળ, તો આ જ ભાવ ચાલે છે. એટલે 10 રૂપિયાથી ઓછી ભીખ ના લે, એવા માંગણમાં મળે પણ માનનો અંશ હોય. એટલે ઘણી વખતે અહમ પ્રકૃતિ છે ને આવું બધું થાય. આ નાજા જોગ્યા છે, ઘણા લોકો નાજા જોગ્યા, શ્રીજીમાના વખતમાં કાઠી અને દરબાર, અને પછી સાધુ થયા, અને નામ ઘનશ્યામ દાસ પડ્યું. પણ પેલી માનની પ્રકૃતિ, મહારાજ ભેગા ઘોડો લઈ લઈને ફરેલા, તો એ મારી માનની પ્રકૃતિ ગયેલી નહીં, એટલે એને આ માન મૂકવું બહુ મુશ્કેલ પડે. એટલે એમની બી પ્રકૃતિ કે એમનો શિષ્ય છે ને, એ પંગતમાં પતરનું તુંબડું મૂકે, પછી જમવા જાય અને પોતે જમી રહે, એટલે પછી પતરનું તુંબડું પેલો સાધુ લઈ જાય, ચેલો પથ્થર વિછરી નાખે અને આવી રીતનું કરે. એક વખત ચેલાએ ઉપવાસ કરેલો, એટલે પેલો ઊંઘી ગયો છે ગમે તેમ, આવ્યો જ નહીં. તે પછી ઘનશ્યામદાસે જમવાનો ગયા કે કેમ, આજે ઠીક નથી, જમવા જવું પડે ને, ચેલો મળતો નતો, એટલે આગોપાસ થઈ ગયો છે. પછી પોતે જાતે પથ્થરનું તુંબડું લઈને બેહવું પડે, અને કોક કે સ્વામી તમારે આવું કરવું પડ્યું, જે ધક્કો લાગે ને. એટલે એ વટવણ વટમાં છે ને, આ પ્રમાણે ઉપવાસ ખેંચી કાઢ્યો. આવું બધું થાય, જેમ કોઈ બધી મોટરો ફેરવતો હોય મર્સિડી ને બધો, અને કંઈક આવી રીતે કંઈક રેડ બેડ પડ્યું હોય, બધું જતું રહ્યું હોય, અને બસમાં ગયો હોય, અને લો તમે બસમાં, હા કે હાલતો ગયો હોત તો સારું, કે ભાઈ શું કરું, વોકિંગ કરું છું, આમ તો કહેવાય, ભલે આમ તો જતો હોય બિચારો, ગેર ચાલી ને, કે અત્યારે વોકિંગ ચાલે છે એમ એમ કરે ને, એવું થઈ જાય. ઘણી વખતે અમુક સ્ટેટસ બંધાઈ ગયું હોય ને, એ ઉતરવું બહુ મુશ્કેલ હોય છે. એક ગુરુને એવી ટીવી હતી કે આસન વગર બેસે નહીં, સભામાં ચેલો આસન નાખી દે અને પછી બેસે. હવે ચેલો કઈ જમવામાં મોડું થયું હશે, ગુરુ વહેલા આવી ગયા તો આંટા મારતા હતા, પણ હવે ચેલો આવે ત્યારે આસન નાખે પછી બે ને, પછી પેલા કેમ આમ આંટા મારો છે, કે ના જરા આમ પગ છૂટા થાય છે, તો એમ કરીને આ પ્રમાણે બેઠા નહીં. ઘણી વખત અમારા સાધુઓને શ્રીજીમાના વખતમાં બધા સદગુરુના બધા ગ્રેડેશન રાખેલા, કે એને સિગ્રામ મળે, સામાન્ય સાધુનું ગાડું મળે, એવું બધું હતું. આમ હક બધો સિગ્રામનો હક, ગાડું પછી સામ ગાડા તો, અને પછી બીજા અમુક તો પેદલ હોય અમારા જેવા, એટલે એવું બધું હોય. તો એ સમયની અંદર એક સદગુરુનો સિગ્રામનો હક હતો, અને સિગ્રામ આવ્યું નહીં. સિગ્રામ એટલે ડમણ્યું આપણે જે કહીએ, જે હોય એ આવ્યું નહીં. અને એ વખતે ગાડું હતું, તે બધા સંતો ગાડે ચડી ગયા, અને પેલા સંત ચાલતા હતા, પેલા સિગ્રામ વાળા. પછી એને કહ્યું બેહી જાઓ ને સ્વામી, એ કે ના ના ના, પણ બેહી જાઓ ને, ના ના કે પગ છૂટા થાય છે. 10 ગાઉ સુધી હાલ્યા, પણ જો બેઠા હોત ને તો શું થાત, સિગ્રામનો હક જતો રહેત, કે આ તો ગાડે હાલે એવો છે, ગાડા બેહી જતો. પણ આપણું જે સ્ટેટસ બધું છે, પછી બીજા કે ગાને સિગ્રામ ન હતો પણ ચાલશે, તો એ પોતાનું એ ચલાવવા માટે એને ચાલી જ નાખ્યું. એટલા માટે માનમાંથી, આ એક માનની જ વાત કરું છું, આ માનની અંદરથી બાય પ્રોડક્ટ આ કેટલી બધી નીકળી, હજી કેટલી નીકળશે હજી. તો એટલે આ પ્રમાણે માનમાંથી બીજાનો અવગુણ આવે. આપણે ઘણી વખત બહારનું ખાતા પાતા ના હોઈએ, આપણે ના ખાઈએ, બરોબર છે, તમે લોકો બહારનું ના ખાતા હોય,
અને કોઈ પાકો સત્સંગી લાગતો હોય અને તમે એને પછી લારીએ જોઈ જાઓ, હા, તો પછી થાય જો આટલા વર્ષથી સત્સંગ કર્યો અને હજી સુરસાગરની લારી આગળ ઊભો છે કે એમ થઈ જાય ને કે આ લારીએ ઊભા છો, આવો ભાઈ તમે બરોબર છે, તમે નથી ખાતા એ વાત સાચી છે, પણ હવે એની પ્રકૃતિ એવી હોય અને આ ખાય આવું બધું. મારા શાંતિભાઈ સ્વામિનારાયણ છે ને, આપણે જેઠાલાલ સ્વામિનારાયણના દીકરા અને કોઠારી સ્વામીના પ્રોફેસર મેથેમેટિક્સના, બહુ સારા અને સંસ્કૃતનો મહાવિદ્વાન, પણ એમને બધી બહારની ખાવાની બહુ આચર કુચરની બહુ ટેવ. અને મારા પ્રભાશંકર પંડ્યા છે ને, એક વખત જોયું કે સ્વામિનારાયણ છે ને આ બહારની લારી ઉપર કંઈક ઊભા ઊભા પૂરી પકોડી ખાતા હશે, એટલે પ્રભાશંકર પંડ્યા જોઈ ગયા. અને પછી એમણે જોયું, પ્રભાશંકર મને જોઈ ગયા એટલે ઊંધા ફરી ગયા, ઊંધા ફરી ગયા. અને વાંધો નહીં, તે પ્રભાશંકર આગળ જઈને કે સ્વામિનારાયણ જેઠાલાલ, અરે જયારે શું કહેવાય, શાંતિભાઈ જય સ્વામિનારાયણ. શાંતિભાઈ કે તમને સત્સંગી છો કે કોણ છો, હું તમારાથી તમારી મર્યાદા રાખવા માટે બોલવામાં મજા ના, હું તમારી મર્યાદા રાખવા માટે આમ ફરી ગયો અને તમે એવા નકટા થઈને મારી સામે આવીને જય સ્વામિનારાયણ કરો છો, તમારે નીકળી જવું જોઈતું હતું, મને તમે આવી રીતે ખોટો શર્મિંદો બનાવી રહ્યા છો, પ્રોફેસર કરાય ને પાછા લેક્ચર આપી દીધું. આ તો રમૂજી પ્રસંગ છે, આની સાથે લેવા દેવા નથી, એ તો બહુ રમૂજી હતા અને બહુ લહેરી હતા, પણ આવી પ્રકાર ઘણી વખત થાય કે ભાઈ આપણે નથી ખાતા બરોબર, પણ કોઈ ખાતો હોય તો પૂરી જવાનું. હવે એને ભગવાન સાચવશે, એનું કઈ એને કહેશે સંતો. પણ આવું થાય, એક વાત કરીને પૂરું કરું. એક વખતે શેખ સાદી, ઈરાનના બહુ મોટા કવિ, અને એમના પિતાને સાથે એ મક્કા હજ કરવા ગયા. હવે મક્કામાં એ વખત નિયમ એવો હતો કે વહેલા ઉઠીને નમાજ પડવાની, એટલે આ પહેલી વખત જ ગયેલો આ બિચારો મક્કા. અને પછી સવારે એ નીકળ્યા ત્યારે જોયું તો એ વખતે ઘણા બધા સૂતા હતા. ત્યારે પેલો શેખ સાદી એના બાપને કહે છે, લો આ નમાજનો સમય થઈ ગયો અને આ તો હજી સૂતા છે. ત્યારે એના પિતાએ કહ્યું કે તું એ હોઈ રહ્યો તો સારું થાત, આ તું હજી તો પહેલી વખત આવે છે ને બીજાને જોવાનું મંડી પડ્યો, આ પહેલી વખત આવે તું અને બીજાને જોવા મંડી પડ્યો, આવા મંગળ પવિત્ર સમયે પારકાની નિંદા કરવી આ બહુ ખોટું કહેવાય. એટલે આવી વસ્તુ બને છે, આપણામાં કોઈ એક નિયમ બરોબર આવી ગયો ભૂલમાં પાડવાનો તો ઓટોમેટિક બીજો આમ નથી કરતો આવી જ જાય. હો હું નિર્જળા કરતો હોઉં અને કે લે અને તો ફરા ઠપકાર્યું અને ભાઈ બરોબર છે, હવે એને તબિયત સારી નહીં હોય, આમ નહીં હોય, તેમ નહીં હોય, એ બધું ઘણી મુશ્કેલીઓ હશે, તો જે હોય આપણે શું લેવા દેવા, પણ આવું બધું થઈને ઊભું રહે છે. એટલા માટે આપણે આટલું સમજવું કે માણસની પ્રકૃતિ એક આવી બધી હોય છે. એટલે આપણે આગળ વધવા માટે એક જ ઉપાય કે તેરે પરાઈ ક્યાં પડી તું અપની નિવેડ, તેરી નૌકા ભવસાગર મેં ડૂબે નહીં સો દેખ. આપણે આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે આવ્યા છીએ, બીજાની આપણે મગજમારી કરવાની જરૂર નથી. એને કહેનારા ઘણા સ્વામી પોતે જ છે અને એની અંતરદૃષ્ટિ હશે, બધું થશે, એ તો એ તો કહેવું આગળ આવશે, પરંતુ એમને મગજમારીમાં પડવામાં પછી મુશ્કેલીઓ બહુ ઊભી થાય અને પૂર્વગ્રહ બંધાય. બીજી બધી હવે આ સ્વભાવની વાતો આપણે આગળ ચલાવીશું, કારણ કે પૂજ્ય સ્વામીશ્રીનું રોકાણ અનિશ્ચિત સમય માટે થયું છે, એટલે એ દૃષ્ટિથી પછી આપણી કથા આગળ ચાલ્યા કરશે. સ્વામિનારાયણ ભગવાનની.